कंचन मुक्कारो topics. Yeah, thank you. Jai Jinendra. Jai Jinendra. Aap badhanu Jain Society of Dallas Ratti Swagat. પરિષદનો ચોથો દિવસ, કલ્પસૂત્રનો પહેલો દિવસ, કલ્પસૂત્ર જેના માટે આપણે આખું વર્ષ એની વાટ જોતા હોઈએ અને એ કલ્પસૂત્ર અને કલ્પસૂત્રના વિશેષ ગુણો સાથે પરિષદમાં કરવાની બધી આરાધનાઓ, કઈ રીતે એનું આપણને ફળ મળે, કઈ રીતે એમાં આપણે આગળ વધીએ એનું માર્ગદર્શન માટે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને ખૂબ જ સાહિત્યમાં એકદમ શું કહેવાય એકદમ વિશાળ અને અગ્રણ્ય એવા ડૉક્ટર પદ્મશ્રી ડૉક્ટર કુમારપાભાઈ દેસાઈ પાસેથી આપણને એનું સાંભળવા મળે અને પરિષદની અંદરથી આપણને ખરેખર એનો લાભ મળે અને એમણે જે કલ્પસૂત્ર માટે કે દરેક જૈન વિષય માટે જે કામ કરેલું છે એ તો ખરેખર અદ્વિતીય છે. એમની આ એક ચોપડી છે, એક નહીં આવી છ ચોપડીઓ બનાવી છે, વિચ ઇઝ અ જૈન એન્સાયક્લોપીડિયા. ધીસ ઇઝ એનો હ્યુજલી રિટર્ન. આવા છ ખંડ તૈયાર કર્યા છે અને આલ્ફાબેટિકલી ઇટ્સ લાઇક આ એન્સાયક્લોપીડિયા ઓફ જૈનિઝમ. કોઈ પણ શબ્દનો તમે અર્થ માગો, ઘણી વસ્તુ આપણે એકદમ સાજ સરખું જ બોલતા હોઈએ, સહજ બોલતા હોઈએ વગર સમજીએ કે ખરેખર આનો મિનિંગ શું થાય છે. તે એમણે અથાગ મહેનતથી નમ્રમુનિજી મારા સાહેબ સાથે રહીને આ આખું કામ કરેલું છે અને હજી ચાલુ છે. એમાં આઈ થિંક કે 5 કે 6 ખંડ આવેલા છે. આવું વિશાળ કામ ધરાવતા અને આટલું ડીપ નોલેજ રાખતા વ્યક્તિ પાસેથી આપણને પરિષદની અંદરથી ધર્મની પ્રભાવના, ધર્મનો એનાથી આપણો વિશ્વાસ શ્રદ્ધા ખૂબ જ દ્રઢ થાય અને એ દ્રઢતાના હિસાબે આપણે આચરણમાં વધી આપણે આગળ વધીએ એવા શ્રી કુમારપાળભાઈ દેસાઈને આપણે સાંભળવાનો લાભ લેવો એ ખૂબ જ ભાગ્યનું કામ છે, અહોભાગ્ય આપણા સોસાયટીનું અને બધી સોસાયટી આપણી સાથે જોડાયેલી છે. જૈન સોસાયટી ઓફ હ્યુસ્ટન, જૈન સોસાયટી ઓફ ચેરી હિલ, જૈન સોસાયટી ઓફ કનેક્ટિકટ, મિનેસોટા, ઇવન જૈના. સો આપ સૌના વતી એમનું હું સ્વાગત કરું છું અને કુમારપાળભાઈ પ્લીઝ અમને તમારા આશીર્વચનોથી ભાવ વિના કરી દો. કુમાર પ્રભાઈ જગતમાં જાણવા જેવું, જોવા સાંભળવા જેવું, સમજવા જેવું, આચરવા જેવું અને અંતરમાં ઉતારીને એને જીવનભર કોઈ પાલન કરવા જેવું કોઈ હોય તો એ જીન વચન છે. ભગવાનના વચનો જે છે, ભગવાનની વાણી જે છે, આગમ વાણી છે, એક અદ્ભુત એ માટે છે કે એણે બહુ સરળતાથી સાહજિક રીતે રમતા રમતા આપણને જગતના, જીવનના, ધર્મના
અનેક રહસ્યો ખોલી આપ્યા છે. દશ વૈકાલિક સૂત્રના ચોથા અધ્યાય ની 35મી ગાથા તરફ નજર કરી. આપણી આ જ્ઞાન યાત્રા ચાલે છે, શ્રુતિ યાત્રા ચાલે છે, પરમાત્માના સતત સ્મરણ વગર કેવી રીતે ચાલે, એટલે એ આપણે આજે વિચાર કરવો છે કે ભગવાને કહ્યું કે જરા જાવન પી લઈ, જરા જાવન પી લઈ, જરા એટલે ઘડપણ, ઘડપણ તમને પીડા આપતું નથી, વાહી જાવ ન વઢઈ અને વ્યાધિ તમને પરેશાન કરતી નથી, જાવિંદ્યા ન હાયંતી, જ્યાં સુધી તમારા ઇન્દ્રિયોની શક્તિ છે તાવ ધમ્મમ સમાચર, ત્યારે તું ધર્મનું આચરણ કર. તમે જુઓ કેવી એક ઉલટી ગંગા ચાલે છે, કે ભગવાને એમ કહ્યું કે તને ઘડપણ સત્તાવે નહીં ત્યારે. દુર્ભાગ્ય કેટલાક લોકો એવું માની બેઠા છે કે ધર્મ છે એ ઘડપણની વાત છે. હવે યુવાની વીતી જશે, ઘડપણમાં રહી આવી જઈશું, કદાચ ઘરમાં પણ બહુ બહુ ભાવ નહીં હોય, થોડા અડખામણા હોઈશું, સમય ક્યાં વ્યતીત કરવો, એટલે લોકો પછી ધર્મમાં જાય છે. આ કેટલી ખોટી માન્યતા છે. જગતમાં તમે જે મહાન ધાર્મિકો થયા, મહાન પુરુષો થયા, પરમાત્માએ 28મા વર્ષે, કલ્પના કરો 30મા વર્ષે એ પોતે ત્યાગ કર્યો. કરિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સાવ નાની વય, આદિ શંકરાચાર્ય સાવ નાની વય, એટલે નાની વયે જ ખરેખર ધર્મનો ઉઘાડ થવો જોઈએ. આ ધર્મના ઉઘાડની એક ઉલટી ગંગા, એક જુદી વાત, દુર્ભાગ્ય ચાલતી રહી. બીજું કે છે, જ્યારે વ્યાધિઓ વધતી નથી, વ્યાધિ પુષ્કળ થાય તને આરાધનાનો આનંદ નહીં આવે, આરાધના કરી નહીં શકે, માંડમાંડ જઈ શકીશ, એટલે વ્યાધિથી તું ઘેરાઈ જા તે પહેલા. તમે જુઓ દસ વૈકાલિક સૂત્રમાં પરમાત્મા મને આપણે અને સૌને કહે છે, અને કેવી, કે તારી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થઈ હોય તે પહેલા તું ધર્મનું આચરણ કરી લે. કેટલી મહાન વાત, કેટલી મહાન આદર્શ ધર્મ પાલનનો ભગવાને આપણને આપ્યો છે. અરે એને માટે જ ખરેખર તો આપણા જીવનની જે મજા છે આ છે, કે ધર્મ પાલનથી શું પ્રાપ્ત થાય છે. આપણને ધર્મ પાલનથી એક બહુ મોટી વસ્તુ પ્રાપ્ત થાય છે, એ જીવનની દિશા અને ધ્યેય. તમે જે જો કે જે લોકોને બહુ ધર્મની કળાકૂટમાં પડ્યા નથી એવા કેટલા લોકોને જુઓ, એમને મોજ મજા, ઇન્દ્રિયોનો આનંદ ત્યાં સમાપ્તિ, બહારનું જગત એ જ એમનું સર્વસ્વ, બહારના ઉપભોગ મનોરંજન એ જ એમનું અર્થ. પણ એમના જીવનની આખી કોઈ દશાનો વિચાર કરો અને આપણી દશાનો વિચાર. ઘણી વાર કહું છું કે તમે જ્યારે દેરાસરમાં જઈને ભગવાનની મૂર્તિને વંદન કરો ત્યારે તમને, તમારે એ નહીં કહેવાનું કે પ્રભુ મને આ, પ્રભુ મને આ, પ્રભુ તો આમે આપતો નથી, પ્રકાશ સિવાય જે સૌથી જરૂરી છે, ત્યારે તમારે એ પ્રભુ પ્રત્યે ઉપકૃતતાનો ભાવ સેવવાનો. આપ કલ્પના કરો કે જો તમને આ ધર્મ ન મળ્યો હોત, જો તમને આ સંસ્કારો ન મળ્યા હોત, જો તમને તમારા કુળ પાસેથી આવી સરસ મજાના ધર્મના આચારો પ્રાપ્ત ન થયા હોત, તો આજે કદાચ કોઈ વ્યસનમાં ડૂબ્યો હોત, કોઈ દારૂમાં ડૂબી ગયો હોત, કોઈ અનાચારમાં ડૂબી ગયો હોત, કોઈ હિંસામાં ડૂબી ગયો, કોઈ પ્રાણીઓની હત્યા કરીને આનંદ માણતો. ત્યારે તમને જુઓ કે આ ધર્મે તમને પહેલેથી જ કેટલું અદ્ભુત જીવન આપી દીધું. તમે કોઈની હત્યા ન કરી શકો કારણ કે તમે કોઈ દિવસ કોઈની હત્યા કરવાનો વિચાર કર્યો, અને જે એ માણસ હત્યા કરી શકે છે કે જેને કોઈક હત્યા કરવામાં કોઈ દિવસ અરેરાટી અનુભવી નથી, એ માણસ રશિયામાં એવા ફાંસીની કેદ પામેલા કેદીઓનો ઇન્ટરવ્યુ લેવામાં, અને આ ઇન્ટરવ્યુમાં
90% ફાંસીની સજા પામેલા આ કેદીઓએ એમ કહ્યું, એમણે પોતે પોતાના ઇન્ટરવ્યુ આપતા પેલા માણસને કહ્યું કે અમને નાનપણમાં, અમને બાળપણમાં અમારી સ્ટ્રીટના કૂતરાઓને મારવામાં બહુ મજા આવતી, અમને દેડકાને પકડીને દબાવવામાં બહુ મજા આવતી, અમે ખિસકોલીઓને પકડવા માટે દોડધામ કરતા અને પકડી લાવતા, બિલાડીને જોરથી ગળું દબાવતા. આપ જુઓ કે એના પરથી સિદ્ધ થયું કે જે માણસ પ્રાણી પ્રત્યે ક્રૂર બની શકે છે એ માણસ પ્રત્યે પણ ક્રૂર બની શકે. એટલે મારે તો આપને એ કહેવું છે કે જયારે દેરાસરમાં આપણે દર્શન કરતા હોઈએ ત્યારે પરમાત્માને કહેવું, વાહ પરમાત્મા વાહ, તે કેવું ભવ્ય જીવન બન્યા, કેવા ભવ્ય વિચારો આપ્યા છે, કેવી અનુકંપા, કેવી કરુણા, કેવી મૈત્રી, કેવી ક્ષમા, કેવી બુદ્ધિતા, એ તારી પાસેથી મને પ્રાપ્ત થઈ. કે જેને પરિણામે, જેને પરિણામે, આપ જુઓ આ ધર્મ શું કરે છે. ધર્મ તમને સતત કહેતો નથી ત્યારે આમ કરવું આમ કરવું, પણ તમારા જીવનમાં જ એ ધર્મ વણાઈ જાય છે. જૈણા આપણે સૌ જાણીએ છીએ, એ જૈણાનું આપણે પાલન કરીએ છીએ, કોઈ જીવને કોઈ જંતુને મારતા અચકાઈએ ન કરીએ, તો આ બધું ક્યાંથી આપણને મળે. આ કોઈ મોટા પર્યાવરણના વિચાર કરનારા લોકોએ, ઇકોલોજીની વાત કરનારા લોકોએ, એન્વાયરમેન્ટની યુનિવર્સિટી આપણને નથી શીખવ્યું, આ આપણને આપણા માતા પિતાએ આપણા ધર્મના સંસ્કારોએ શીખવ્યું છે. એટલે મારે પહેલી વાત આપણે એ કરવી છે કે આ પામ્યા છો ને એનો બહુ મોટો આનંદ રાખો. આ કોઈ એક રૂઢિ નથી પામ્યા, કોઈ એક માત્ર આચાર નથી પામ્યા, આ તમે જે પામ્યા છો એ સંસ્કાર પામ્યા છો. અને એ સંસ્કાર પામ્યાનું ગૌરવ હોવું જોઈએ કે પરમાત્મા તમે અમને આવા સંસ્કાર આપ્યા, કે જેને પરિણામે, આ ધર્મને પરિણામે અમે સમજ્યા કે અમારે કઈ રીતે જીવવું જોઈએ. અને એટલે જ ભગવાને કહ્યું છે શ્રદ્ધા પરમ દુર્લભ. આપણે સૌએ કેળવવાની જરૂર હોય તો એ શ્રદ્ધા છે. એકવાર શ્રદ્ધા આવે, દ્રઢતા આવે, પછી જુઓ જીવનમાં આપોઆપ ધર્મ ખીલતો જશે. આપણી શ્રદ્ધા છે ને ઘણીવાર બહુ ફરતી જાય છે. એટલે કથામાં કહ્યું છે ને કે એક માણસે નક્કી કર્યું કે હવે જીવનમાં ક્યારેય લાડુ નથી ખાવા, બાધા લીધી. પણ એક વાર સરસ મજાના લાડુ પીરસાતા ઘીથી લથબથ રહેલા, એને એમ થયું કે હે મારી બાધા, તું જરા આજે ટ્રાન્સફર થઈ જા અને ભજીયા ઉપર જા. પછી એની બાધા ભજીયા ઉપરથી પડતા પડતા દાળ ઉપર આવીને છેલ્લે અટકી ક્યાંક કરેલાના શાક પર. ત્યારે મને મારા નાવિકમાં, મારા પાયલોટમાં શ્રદ્ધા હોવી જોઈએ. વારંવાર કહું છું કે તમે કોઈ પ્લેનમાં મુસાફરી કરો છો તો પહેલા નીચે ઉભા રહીને પૂછતા નથી કે પાયલોટને જરા નીચે બોલાવો, હું જોઈ લઉં એ રાત્રે સૂતો છે કે નહીં, ઘેરથી ઝઘડો કરીને આવ્યો છે તો મારે વિચાર કરવો પડે એને બરાબર સ્વસ્થ છે નથી. તમે બેસી જાઓ પછી ખબર પડે કે ફલાણા ભાઈ ચલાવે છે, એ પણ ધ્યાન આપો કે ન આપો. આપણને આપણા જીવનના પાયલોટ ઉપર આટલી શ્રદ્ધા હોવી જોઈએ. અરે એ શ્રદ્ધા આવે ત્યારે શ્રીમદજીએ કહ્યું છે ને, શ્રીમદ રાજચંદ્રજીએ, કે મને તમે કહેલા તત્વ, તમે કહેલા તત્વની શંકા ન થાય, તમે કહેલા રસ્તામાં અહોરાત હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. આકાંક્ષા ઈચ્છા અને વૃત્તિ સ્વભાવ પ્રકૃતિ. ત્યારે આ શ્રદ્ધા હોવી જોઈએ. કોઈ એમ કે આ કરવાથી આમ થશે, કોઈ મંત્રની વાત કરે, કોઈ જાદુ ટોનાની વાત કરે, નહીં માનવા. આપણને શ્રદ્ધા હોય કે મારી પાસે મારો ભગવાન છે અને એ મહાવીર મને બરાબર, મને દરેક આપત્તિઓમાંથી રક્ષણ કરશે, એ મને દરેક મુશ્કેલીઓ સમયે સાચો માર્ગ બતાવશે, એ મને દરેક આફતોની સામે ઝઝૂમવાનું બળ આપશે, મને એની પૂરી શ્રદ્ધા છે. પણ તમે જાણો છો આ જગતમાં શ્રદ્ધા વગરના લોકો બહુ વધી ગયા છે, આત્મવિશ્વાસ વિનાના લોકો વધી ગયા. અને આત્મવિશ્વાસ વિનાના લોકો જઈ અને પેલા જ્યોતિષ પાસે જઈને પોતાના જ્યોતિષ બતાવે,
અને જ્યોતિષ તમને એવો સરસ ફળાદેશ આપે કે તમને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે, તમારો બિઝનેસ બહુ સારો ચાલશે, પણ બી કેરફુલ, એટલે જો આમાંથી કોઈ પણ ઘટના બને, તમે વ્યવસાયમાં મુશ્કેલી પડી તો થયું કે એને કહ્યું તું બી કેરફુલ, અને ફાવી ગયા તો કહેશું બરાબર છે. ત્યારે ભગવાનના જીવનમાં આવતી ક્યારેક સમય મળે, અચ્છા બાબા અને ખોટા બાબાની વાત કરીશ. ભગવાને કેવી રીતે એને ખુલ્લો પાડ્યો, એ જ્યોતિષને ખુલ્લો પાડ્યો. મને એક પ્રસંગ બહુ યાદ આવે છે, આજે આપને વાત પણ કરું. હું મારા વક્તવ્ય પ્રવચનો આપીને લિસ્ટરથી પાછો ફરતો, લંડનના એરપોર્ટ ઉપર ફ્લાઇટમાં બેઠો, મારી બાજુમાં એક ભાઈ બેઠેલા ગુજરાતી જેવા લાગ્યા. મેં એમને કહ્યું કેમ છો, એમને મને કહ્યું કેમ છો, ભાષાથી એ જ કહી દે તમને કે ક્યાંના છો તમે. તમે તો મજામાં? મને કે હા બહુ મજામાં. બધું કેમ અહીંયા આવ્યા? તમને કે હું 2-3 મહિના અહીંયા આવું છું અને જ્યોતિષનો વ્યવસાય કરું છું. બધું એમ? બહુ સરસ. મને કે તમારું નામ શું? બધું મારું નામ કુમાર પાળ. એમનો ચહેરો પડી ગયો, કાળા ધબ થઈ ગયા, માથું નીચે નાખી દીધું, કોઈ આઘાત થયો એવો અનુભવ થયો. મને થયું કે આમને એકાએક શું થયું મારું નામ સાંભળીને. મેં એમને જરા હસતા હસતા કહ્યું કે જુઓ, આ મારું નામ સાંભળીને તમને દુઃખ થયું, પણ મારે ખરેખર તમને કહેવું જોઈએ કે મારા ફઈબા અત્યારે હયાત નથી, એટલે હવે આ નામ બદલી શકાય એવી શક્યતા. અરે પણ મને કઈ શું શક્યતા નથી, તમે જુઓ, તમે વિચાર કરો, આ તમારી રાશિ એ મિથુન રાશિ કહેવાય, અને ત્યાં પાકે પાયે પનોતી બેઠી છે, જબરજસ્ત પનોતી બેઠી છે. મેં કહ્યું વાહ અદભુત છો તમે. મને કે કેમ? કીધું બેઠી છે ને, તમે બેઠા નહીં એનાથી વધારે શું હોય બીજું? આ તમે બેઠા છો એ જ મોટી પનોતી છે. આપણી પાસે ભગવાનના એ શબ્દો હોવા જોઈએ, તું જ તારો ભાગ્ય વિધાતા છે, તારા ભાગ્યને ઘડનારો, તારા કર્મોને કારણે ઘડાય છે, તારા જીવનને કારણે ઘડાય છે, તારા આચારને કારણે ઘડાય છે, અને માટે જ તારે કોઈ બીજા ઉપર વિશ્વાસ રાખવાની જરૂર. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં અનેક સંપ્રદાયો ચાલતા, અને એમાં એક આજીવક સંપ્રદાય હતો, જેમાં પાછળથી ગોશાલક હતો. એ આજીવક સંપ્રદાયના ગોશાલકનો એક શિષ્ય, આપ જાણો છો ગોશાલક એક જમાનામાં ભગવાનનો પરમ શિષ્ય અને પછી એમનો પ્રખર દુશ્મન. એ ગોશાલકના આજીવક સંપ્રદાયમાં પોલાસપુરમાં રહેતો એક કુંભાર, પણ ધનાઢ્ય કુંભાર, અત્યંત ધનવાન એવો કુંભાર, જેની પાસે 3 કરોડ સ્વર્ણ રાશિ હતી, 10,000 ગાયોના વ્રજ હતા, ગાયોના ગોકુળ હતા, અને ગામની બહાર 500 દુકાનો હતી. એ માણસ ને સાથે ભગવાનનો સંવાદ થાય. એ કહે છે, હું તો નિયતિવાદમાં માનનારો છું, જે થાય એ થવાનું, જેમાં કોઈ ફરક નહીં પડે, જે વિધિએ લખ્યું છે એ થાય, જે નસીબમાં છે એ થાય. ભગવાને પ્રશ્ન કર્યો કે જો આવું જ થતું હોય તો, મારે એ તને પૂછવું છે કે આ તું કુંભાર છે, તારા બધા ઘડાઓ અહીંયા પડ્યા છે, એને તું આગમાં માટી છે એટલે એને આગમાં કળાવવા મૂકે છે, ધારે કે કોઈક આવી અને આ તારા ઘડા તોડી નાખે તો તું શું માન? બસ ના ના, મારા જીવનમાં મારા ભાગ્યમાં લખ્યું છે થાય. ધારે કે કોઈ તારી પત્ની અગ્નિમિત્રને એને લઈ જાય, કિડનેપ કરે તો તું શું કર? અરે કે તો હું એને આવી બને ન ચાલે, તો હું એની પાછળ પડું, લઈ આવું પાછી, શું કર તું? પુરુષાર્થ કર. ભગવાને કહ્યું પુરુષાર્થ એ મહત્વનું છે, અને જૈન ધર્મે જગતને એ બતાવ્યું કે જીવનમાં કેટલીક ઘટનાઓ નિયતિથી થતી હોય છે, પણ પુરુષાર્થથી ઘણું મોટું કામ થતું હોય છે, અને ત્યારે એ પુરુષાર્થ આપણને, એ પુરુષાર્થ આ છે કે ધર્મ પ્રત્યેનો પુરુષાર્થ, જીવનમાં એક એક ડગલે ચાલીએ, જેટલું શક્ય એટલું આચરણ કરી, જેટલા શક્ય એટલા ક્રિયાકાંડોમાં અને ક્રિયાઓમાં જઈએ, જેટલું શક્ય હોય એવી તપશ્ચર્યાઓ કરીએ, અને જેવું શક્ય એવું ધર્મના ઉત્તમ પુરુષો જે જીવન જીવી ગયા,
જે જીવન જીવી ગયા એવું જીવન જીવવા પ્રયાસ કરે, તો આપોઆપ આપણને એ માર્ગ દેખાતો છે. એવું નથી કે હું જીવનમાં અમુક વર્તન કરું ત્યારે તરત ભગવાનના કોટેશનથી કામ કરતો, વચનથી કામ કરતો, પણ એવું ચોક્કસ છે કે વચનોના મારા ચિત્તમાં પડેલા સંસ્કાર, મારા ચિત્તમાં પડેલી અસર, મારા ચિત્તમાં થયેલો એનો ભાવ, એ ચોક્કસ મને સ્પર્શે છે, અસર કરે છે, અને હું એ પ્રમાણે વર્તન કરું. આપ જાણતા હશો કે એક સમયે આપણે ત્યાં, એટલે કે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં મહાજન પરંપરા હતી, અને જૈનો એ મહાજન હતા. અને મહાજન એટલે એવું કે ગામમાં કોઈને દુઃખ પડે, ગામમાં કોઈને યાતના હોય, ગામમાં કોઈને મુશ્કેલી હોય, એ મહાજનની પાસે આવે અને મહાજન એને પ્રેમથી મદદ કરે. બહુ મોટી સંસ્થા હતી. કોઈ દુષ્કાળ આવે, કોઈ ધરતીકંપ થાય, આવી ઘટનાઓ બને ત્યારે લોકો બધા રાજા દોડે અને મહાજનને કહે તમે અમને કંઈક મદદ કરો. તમે કદાચ ઇતિહાસમાં ખેબો દેદરાણીની વાત સાંભળી હશે. એક સામાન્ય માણસ એને આખા દુષ્કાળમાં એટલી બધી મદદ કરી કે મહમૂદ બેગડા એને એમ કહેલું કે તું જો આ કર તો હું તો માત્ર બાદશાહ છું, તું પણ ખરો શાહ તો તું છે, અને એને કરી બતાવ્યું. તો એ મહાજન પરંપરા ક્યાંથી આવી? આ જીવનશૈલી તમને ક્યાંથી મળી? એ જીવનશૈલીને વધારે ને વધારે ઉઘાડતા જઈએ એમ ધર્મનો પ્રાદુર્ભાવ થતો. અને એટલે સૌથી મોટી વાત કે હું મારા જીવનમાં જેટલું કરું છું એટલું ચોક્કસ સારું છે, હવે મારે વધારે કરું છું, મારે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવું છે, મારે થોડો સમય કાઢી મારા જીવનમાં થોડુંક એકાંત, આ બધી આ રશમાંથી, આ દોડધામમાંથી, આ ટ્રાફિકમાંથી કોઈક પાંચ કલાક 20 મિનિટ કાઢી હું ગ્રંથ સાથે બેસી, આત્મા સાથે બેસી, જીવનની ઘટનાઓ સાથે બેસી મારું પોતાનું આત્મચિંતન કરું. ધર્મ આપણને અહીંયા લઈ જાય. આપણે ધર્મને બહુ રચનાત્મક પોઝિટિવ દ્રષ્ટિએ જોવા લીધો. ભગવાનનું એક બહુ અદભુત વાક્ય છે. ભગવાન એમ કહ્યું કે તારું જીવન એ દર્ભની અણી પર રહેલા ઝાકળ બિંદુ જેવું છે. દર્ભ એક ઘાસ છે, ગ્રાસ, અને એકદમ તીક્ષ્ણ હોય છે. હવે એવા તીક્ષ્ણ ઘાસ ઉપર એક નાનકડું ઝાકળ બિંદુ ડ્યુ પડ્યું હોય એ કેટલી ક્ષણ ચકે તમે જાણી શકો છો. તારું જીવન આવું છે. આપણું દુર્ભાગ્ય કે આપણે આ વાત પકડી લીધી ને કહ્યું કે જીવન ક્ષણભંગુર છે, નાખી દેવા જેવું છે, તરત નાશ પામનારું છે. ના, એવું નથી. ભગવાને પછી બીજું વાક્ય કહ્યું કે દર્ભની અણી પર રહેલા ઝાકળ બિંદુ જેવું તારું જીવન છે, માટે જીવનમાં એક ક્ષણનો પણ પ્રમાદ ન કર, એક ક્ષણની પણ આળસ ન કર. તારા મનમાં, તારા ચિત્તમાં ભાવ જાગ્યો, એ ભાવને તું પ્રગટ કરતો જા, એમાં આગળ ગતિ કર. ત્યારે આજે આપણે એ વિચારવું છે કે આ ધર્મ પાસેથી આપણને શું મળે છે, અને આ ધર્મ પાસેથી મળે છે આચાર. કલ્પ એટલે આચાર, અને સૂત્ર એટલે આચાર દર્શાવતો ગ્રંથ. જૈન દર્શને એક બહુ મોટી વાત કરી આ જગત, એને કહ્યું કે તમે બહુ મોટા મોટા વિચારો કરો, એનો બહુ ઝાઝો અર્થ નથી, પણ તમે જે કઈ વિચારો એને આચારમાં મૂકો. માણસની મુશ્કેલી એ છે કે ક્યાં તો ભૂતકાળમાં જીવતો હોય છે. ઘણા માણસો જોજો તમે, 50, 55, 60, 65 વર્ષ થયા અથવા રિટાયરમેન્ટની નજીક આવ્યા, ત્યારે એમ કે અમારા સમયની અંદર આ બ્રેડ છે ને આટલા ડોલરમાં મળતી. હવે એ તો સમય ક્યારનો જતો રહ્યો, પણ એમના ચિત્તમાં એ સમય અત્યારે ઉભો છે. એટલે માણસની મોટામાં મોટી મુશ્કેલી એ ભૂતકાળને જોઈને જીવતો.
એ ભૂતકાળને જોઈને પોતાના વર્તમાન કાળને જોતો હોય છે, અને કાળે એને અનેક દુઃખો સર્જાતા હોય છે. એનું કારણ છે કે જગત છે ને અત્યંત પરિવર્તનશીલ છે. 30 વર્ષ પહેલા જે ઘટના હતી એ 20 વર્ષ પહેલા નહોતી, 20 વર્ષ પહેલા એ 10 વર્ષ પહેલા નહોતી, 10 વર્ષ પહેલા હતું એ 5 વર્ષ પહેલા. આજે તો આ જિંદગીની પરિવર્તનશીલતા જોવાનું જૈન ધર્મ તમે શકશો. અને તમે આ પહેલી વાત એ કહેશે કે તમે તમારા મનમાંથી, તમારા ચિત્ત ઉપરથી આ જે લાગેલો ભૂતકાળનો બોજ છે ને એને કાઢી નાખો. એટલો બધો ભૂતકાળનો બોજ લઈને જઈએ છીએ કે એ ભૂતકાળના બોજને પરિણામે આપણે વર્તમાન કાળનો, આપણા પ્રેઝન્ટ ટાઈમનો આનંદ માણી શકતા નથી. એટલે ક્યાં તો આપણા માથે ભૂતકાળનો બોજ છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ભૂતકાળ એક મોટો પથરો છે, એને ઉપાડીને ફેંકી દો. અને ક્યાં તો આપણે ભવિષ્યકાળ ઉપર, કોરોનાની મહામારીના સમય જુઓ, લોકો પોતાનું ભવિષ્ય કેવું જુએ છે. એને ખરેખર તો પહેલા વર્તમાનનો વિચાર કરવો જોઈએ કે હું કેવો સજ્જ થઉં કે જેને કારણે આ મહામારીનો એક ભય જે છે જગતમાં, એ ભયની સામે હું નિર્ભય રહી શકું. મારા ભગવાને કઈ સાધના કરી? અભયની સાધના કરી. એ અભય મારામાં પ્રગટ થાય એવા પ્રયાસ કરું. મારે આ વખતે શું કરવું જોઈએ? તો બરાબર છે કે હું એક જગ્યાએ મારે રહેવું પડે છે આ લોકડાઉનને કારણે, પણ મારે મારી બાજુવાળાની તપાસ કરવી, મારી આસપાસના લોકોની તપાસ કરવી. કોઈક માણસ ભૂખ્યો હશે, કોઈક માણસ તરસ્યો હશે, અને ત્યાં જઈને તપાસ કરવી. અને તમે જુઓ માણસોમાં ખરેખર સરસ છે. હું એક બોટાદ નામના શહેરમાં રેડક્રોસનો ચેરમેન છું, એમાં કામ કરું છું. આ વખતે અમે અનેક લોકોને કીટ આપ્યા, અનાજ, ઘી, તેલ, બધી વસ્તુઓ હોય. તમને આશ્ચર્ય થશે કે આપણને ખબર હોય કે આ માણસના ઘરમાં આની આવશ્યકતા છે, છતાં એક કે ના ના મારે જોઈતું નથી. તમે જુઓ કેવો નિસ્વાર્થતા છે. ના ના મને નહીં, મારે ચાલશે, આટલાથી પૂરતું છે. આપણને ખબર છે કે આ માણસને ઘણી મુશ્કેલીઓ છે, માંડમાંડ જીવી રહ્યો છે. કેટલાક લોકોને રકમ આપી, ક્યાંક એવું બન્યું કે 25 કવર આપ્યા ને 1 કવર વધારે જતું રહ્યું, એ માણસ દોડતો પાછો આવીને આપી. આ સંસ્કાર છે, મારે આપને આ કહેવું. બીજો હોય તો પચાવી ગયો, એ કુસંસ્કાર છે. ત્યારે આપણે આપણા જીવનથી મારે એ કહેવું છે કે કેટલી સુવાસ ફેલાવી. અને એક વસ્તુ આપ લખી રાખો, ગઈકાલે આપણે પછી ઘણી લાંબી વાત થોડા વખત પછી કરીશું, કામ ક્રોધ લોભ ને મોહની. પણ કોઈ પણ કશાય ઉપર તમારે વિજય મેળવવો હોય તો એનો એક મારી દ્રષ્ટિએ સારામાં સારી વાત એ છે, બીજાને મદદરૂપ થાઓ, બીજાને ઉપયોગી બનો, બીજાની સેવા કરો, બીજાને પ્રેમ આપો. આપોઆપ તમારા આ તમે લોકોને મદદ કરશો એટલે પેલા લોભનો કશાય બાજુમાં જતો રહેશે. તમે જુઓ કે આ તમે આપણે શા માટે આપણે આપણને કેટલું સરસ મજાની વાત કરી છે આપણે. અનુકંપા કેટલો અદ્ભુત શબ્દ છે કે તમે જે અનુભવો છો એ જ દુઃખ, એ જ વેદના, એ જ ચિંતા, એ જ ચીજ, એ જ ભૂખ હું અનુભવું અને તમને મદદ કરું. આ છે ખૂબી ધર્મની. અને એવો ધર્મ આપણને પ્રાપ્ત થયા પછી મારે આપને એ કહેવું કે ધર્મ પ્રાપ્ત થયા પછી આપણે એનો ઉઘાડ કરવો જોઈએ. અને માટે જ કલ્પ એટલે આચાર. તમે આ ધર્મના સિદ્ધાંતો માત્ર વાંચો, માત્ર ગોખો, માત્ર યાદ કરો, માત્ર વર્ણન કરો, ન ચાલે. તમારે એ સિદ્ધાંતો તમારા જીવનમાં, તમારા વાસ્તવિક જીવનમાં ઉતારવા. અને એ કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન થાય. તમે જુઓ વર્ષો વર્ષ પર્વાધિરાજ પર્યુષણ સમય મહાત્માઓ વાંચન કરે, બીજા બધા જે શ્રાવકો છે એના થોડા અર્થોનું વાંચન કરે. એ શા માટે કરે છે? એ શા માટે કરે છે? મારે આપણે એ પ્રશ્ન આપણે વિચાર થાય કે હું વર્ષો વર્ષ કરવાની શી જરૂર? એક વખત સમજી લીધું, ઇટ્સ ઓકે, ધેટ્સ ઓલ. ના,
એવું નથી. એ વારંવાર એ માટે આપે છે કે તમારી આ ધર્મની પરંપરા છે. અને ટીએસ એલિયટ નામના બહુ મોટા લેખકે એક સરસ વાક્ય કહ્યું છે, ટ્રેડિશન હેઝ ઇટ્સ ઓન બ્યુટી. દરેક પરંપરાને પોતાનું સૌંદર્ય હોય છે. તમે કોઈ કહે કેમ છો દિલીપભાઈ મજામાં ને, તો દિલીપભાઈ એમ નહીં કે યસ સાહેબ ઓકે, ના નહીં કે એ કહેશે દેવ ગુરુ ધર્મ પસાય મજા. તમે કોઈ કામ કરો તો આપણે શું કરીશું, મેં કામ કર્યું એમ નહીં, આ કૃપાથી, દેવ ગુરુ ને ધર્મની કૃપાથી. તમે વિચાર કરો કે આ ધર્મ એ કેટલી સૂક્ષ્મતાથી બધી વસ્તુઓનો વિચાર કરો. આ મેં કર્યું, મારા દ્વારા થયું, હું જ કરી શકું, મારા વગર કોઈની આ શક્તિ નથી, હું તો એક અદ્વિતીય છું. આ ધર્મ કહે છે ના, આ જે કઈ છે, જે કઈ તું કરી શક્યો છે, જે કઈ પ્રાપ્ત થાય છે, જે કઈ તારા જીવનમાં છે, એ બધું દેવ ગુરુ અને ધર્મની કૃપાને પરિણામે થયું છે. હવે મને તમે કહો કે જો તમારા ચિત્તમાં આ સંસ્કાર હોય તો ક્યારેય તમને તમારા કામનો કોઈ અહમ જાગે? ન જાગે. જો તમારા આ ચિત્તમાં સંસ્કાર હોય તો ક્યારેય તમને ઘમંડ આવે હું કેવો? ક્યારેય ના આવે. જો તમારા ચિત્તમાં આ સંસ્કાર હોય તો ક્યારેય તમને એમ થાય કે બસ હવે તો હું આ બધાથી સુપર થઈ ગયો, જરા સુપિરિયર થઈ ગયો? ના, એવું નહીં થાય. કારણ કે તમે સતત વિચારશો કે આમાં હું તો કશું જ નથી, આ તો બધી કૃપાના ફળ છે. અને ત્યારે કલ્પસૂત્રનું વાંચન કરીએ ત્યારે આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ દશાશ્રુત સ્કંદ નામનો ગ્રંથ લખ્યો, અને એ ગ્રંથનું આઠમું અધ્યયન એટલે કલ્પસૂત્ર. એક ગ્રંથનો એક ભાગ છે કલ્પસૂત્ર, આપ યાદ રાખો. અને એ કલ્પસૂત્ર જેનું સાચું નામ છે પર્યુષણા કલ્પ, અને એ દશાશ્રુત સ્કંદના આઠમા અધ્યયનનું પર્યુષણમાં વાંચન થતું હોવાથી આ ગ્રંથનું એક સ્વતંત્ર ગ્રંથ જેટલું મહત્વ છે. કેટલાક એને બારસા સૂત્ર પણ કહે છે. 291 કંડિકા વાળો આ ગ્રંથ, એનું માપ 1200 કે તેથી વધુ શ્લોક પ્રમાણ જેટલું છે. માટે આપણે એને બારસા સૂત્ર શબ્દથી પણ ઓળખીએ છીએ. આ કલ્પસૂત્રમાં છે શું? તો આ કલ્પસૂત્ર સૌથી પહેલી વાત તો એ છે કે સુંદર, મધુર, લલિત, કોમળ પદાવળી ધરાવતી અર્ધભાગની ભાષામાં લખાય. આપ જાણો છો પ્રભુની વાણી અર્ધભાગની ભાષામાં હોય છે. જે જમાનામાં લોકો સંસ્કૃત બોલતા, પણ બોલતા થોડાક લોકો, લોકોની ભાષા હતી અર્ધભાગની. એટલે ભગવાને કહ્યું કે મારે એવો ઉપદેશ આપવો છે જે એકે એક વ્યક્તિને ખબર પડે, એટલે એમને અર્ધભાગની ભાષામાં ઉપદેશ આપ્યો. તો સુંદર, લલિત, મધુર એવી અર્ધભાગની ભાષામાં છે, અને એની અંદર ભગવાન મહાવીરનું ચરિત્ર અત્યંત વિસ્તૃત રીતે આલેખવામાં આવ્યું છે. કેટલાક લોકો આથી આ ગ્રંથના આ પર્યુષણના આ ભાગને મહાવીર ચરિત્ર પણ કહે છે. અને એમાં તીર્થંકરોનું ચરિત્ર મળે છે, એમાં પાર્શ્વનાથ ભગવાન, પછી નેમિનાથ ભગવાન, એમ કરતા કરતા ઋષભદેવ ભગવાનનું ચરિત્ર મળે, અને અન્ય તીર્થંકરોના ચરિત્ર પ્રમાણમાં થોડા ટૂંકા, ઓછા 5-10 લીટીમાં આવતા વાક્યોમાં આવે એટલા છે. આની અંદર પશ્ચાનુપૂર્વી છે. પશ્ચાનુ એટલે જે પછી થયા એ પહેલા, અર્થાત 24મા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનું પહેલી વાત કરી, અને પછી પાછળના ક્રમે જતા 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 પહેલા તીર્થંકર ઋષભદેવ આદિનાથ પાસે આવે. એની એક આલેખનની પદ્ધતિ છે. આ કલ્પસૂત્ર એક સમયે માત્ર સાધુઓ જ વાંચતા, અને એમાં સાધુઓની સમાચારી લખી છે. ચાતુર્માસ દરમિયાન જૈન સાધુએ કયા કયા નિયમોનું પાલન કરવાનું, કયા કયા નિયમોનું આચરણ કરવાનું, એને વિશે એમાં પુષ્કળ લખાણ છે. ક્યારેક વખત મળે જૈન સાધુનો વિચાર કરો. ઘણી વાર આપણને કોઈ બહુ જ મોટી વસ્તુ બહુ આસાનીથી મળી જાય ને, તો એનો જાજો મહિમા હોતો.
જૈન સાધુતા કેવી છે એની કલ્પના કરો તમે. આપણા ગ્રંથો શું કહે છે કે જેમ લડાઈને માટે જ્યારે સેના નીકળે ત્યારે સૌથી આગળ એક હાથી રાખવામાં અને હાથીને દોડાવીને પેલા વિરોધી રાજાના કિલ્લાના દરવાજા તોડી નાખવામાં આવે. સૌથી નિર્ભય એ હાથી હોય. સાધુને માટે એમ કહેવાય આ સાધુ એ એવો નિર્ભય હશે, કેવો? લડાઈમાં બોખરે ચાલતા હાથી જેવો મારો સાધુ. આ સાધુની આપણી એક કલ્પના છે, તમે ક્યારેક વિચારશો તો ખ્યાલ આવશે કે આ કેવી અદ્ભુત કલ્પના આપી છે. આપણા ગ્રંથો કહે છે સાધુ કેવા હોય, તો કહે છે સાધુ આકાશ જેવા હોય. જેમ આકાશનું મન નિર્મળ હોય છે, આકાશ આખું નિર્મળ હોય, એમાં સાધુ પણ એકદમ નિર્મળ એવી નિર્મળતાથી ભરેલા હોય. આ સાધુનું વર્ણન તમે જો, સાધુ કેવા હોય તો આકાશ જેવા કેમ કયા? તમે જુઓ ગ્રંથકારે બહુ સરસ રીતે કહ્યું છે, આ સાધુ કેવા હોય તો કે છે આ સાધુ એવા હોય કે જેમ આકાશને ટેકો લેવા માટે, આકાશને ઊંચું જાળવી રાખવા માટે, પકડી રાખવા માટે કોઈ થાંભલા હોતા નથી, કોઈ પિલર હોતા નથી, કોઈ બીજી વસ્તુઓ હોતી નથી, એમ સાધુઓ પોતે જીવતા હોય છે, પોતાની રીતે જીવતા હોય છે અને એ કોઈ પણ ગૃહસ્થના આશ્રયથી જીવતા નથી. એટલે કે કોઈ પણ ગૃહસ્થનો આશ્રય લેતા નથી. આનંદગંજી મહારાજ પર્વાધિરાજ પર્યુષણના સમય આખી પર્યુષણની યાત્રા એક પછી એક એક પછી એક વ્યાખ્યાન આપતા. એકવાર સમય થયો એટલે એમને તેમનું વ્યાખ્યાન ચાલુ કર્યું અને જેવું શરૂ થયું થોડી વારથી ત્યાં નગરશેઠ આવ્યા અને નગરશેઠે કહ્યું કે સાહેબ તમારે થોડીક તો રાહ જોઈ હતી ને મારી, થોડીક તો રાહ જોવી. આનંદગંજી તો મસ્ત યોગી, એમને તેમની વાત શરૂ કરી, એમને કઈ સાંભળ્યું નહીં જાતું. એટલે શેઠે ફરી કહ્યું નગર શેઠે કે સાહેબ અમે તમને ગોચરી વોરાવીએ છીએ, એટલો વિચાર કરીને તો રાખવું, થોડીક તો રાહ જોવી. આનંદગંજી મહારાજ કે ભાઈ જો તારી ગોચરી અને તું કપડા ને આ બધાની વાત કરે બરાબર છે, વસ્ત્ર પણ ગોચરી તો ગઈ પેટમાં અને વસ્ત્ર પહેર્યું છે તો લે આ તને પાછું આપી દઉં કે છે. એમ કરીને આનંદગંજી જંગલમાં નીકળી ગયા, વસ્ત્ર એને આપી દીધા અને અભમ અમર ભય ના મરેંગે એક સર્જનાર આ મહાન કવિ એ આનંદગંજીના મુખેથી એક પદ સરી પડ્યું, આશા ઓરણ કી ક્યાં કીચે, બીજાની આશા ન રાખ. એમાં સાધુ છે ને કેવો છે? આ સાધુ છે આકાશ જેવો છે, આકાશને કોઈ સ્તંભ હોતો નથી, પિલર હોતો નથી, એમ એને પિલર કશું. ત્રીજી વાત કરી કે આકાશ જેમ બધા પદાર્થો સમાય છે, આકાશની અંદર બધું જ આવી જાય, તમે જ્યાંથી જુઓ ત્યાં તમે આકાશ જોઈ શકો. એમ સાધુમાં સર્વ ગુણોનું પાત્ર એ સાધુ છે. જેમ પેલું પદાર્થોનું પાત્ર છે એમ આ ગુણોનું પાત્ર છે. તમે કલ્પના કરો કેવી અદ્ભુત કલ્પના છે. તમે જુઓ કે ખૂબ ગરમી પડે પણ આકાશ તમને કહેવા આવે છે, ખૂબ વરસાદ પડે પણ આકાશ તમને કહે છે કઈ જ નથી કે. એમ સાધુ કેવો હોય મારો, આ જૈન ધર્મના સાધુની કલ્પના જુઓ કે જેને જેને કઈ ટાઢ હોય તાપ હોય એનાથી ગરમાય નહીં અને પોતાની ટીકા અપમાન કે નિંદાથી પણ નિરાશ ન થાય, ઉદાસ ન થાય, આવો આકાશ જેવો એ સાધુ હોય. અને આ આકાશ દાખલા તરીકે મુશળધાર વરસા વરસે, હમણાં છેલ્લા બે દિવસથી અહીંયા ઘણી મુશળધાર વરસતી હોય ત્યારે ક્યારે આકાશ તાળીઓ પાડતું નથી, વાહ વેલ ડન બહુ સરસ વરસાદ પડ્યો વેલ ડન. એમ સાધુ પણ કોઈ સત્કાર આપે કોઈ માન આપે એનાથી કશું ખુશ થતા, એ આકાશ જેવા છે જેમ આકાશ રહે છે એમ. અને એવી જ રીતે
આકાશને અનંત કહ્યું છે એમ સાધુના ગુણો પણ અનંત છે. આ જૈન સાધુતા આ છે કે જે સાધુતાનું વર્ણન આ કલ્પસૂત્રમાં કેટલું અદભુત રીતે કર્યું છે. અને એ સાધુતા કેવી? એ સાધુતા એવી કે જેને એકે એક જીવ માત્રની ચિંતા હોય, મૈત્રી હોય. અને કેવી મૈત્રી? એમ કહે છે કે સમ્રાટ કુમાર પાસ જયારે પાટણના સિંહાસન પર બિરાજમાન થવાનો હતો, ગુજરાતનો રાજા બન્યો અને આવો સમર્થ રાજા 50મા વર્ષે એને રાજ્ય મળ્યું. અનેક મુશ્કેલીઓ સહન કર્યા પછી અને જયારે એની સવારી નીકળવાની હતી ત્યારે સવારીમાં એક બાજુ આગળ સમ્રાટ કુમારપાળ અને બાજુમાં એમના ગુરુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ચાલતા. આ બંને ચાલતા હતા ત્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ ગોચરી લેવા ગયા. આ ગોચરી વિશે ક્યારેક બહુ ઊંડાણથી વિચાર કરવા જોઈએ, અદભુત વાત છે. અને એ સામાન્ય લોકોને ત્યાં ગોચરી લેવા જતા. એટલે આ ધર્મ એ માત્ર થોડાક સુખી લોકો સાથે જોડાયો નહીં, સામાન્ય માણસોની વિભાવના અને ચિંતા, વ્યથા, વેદના, મુશ્કેલીઓ એ બધાની સાથે જોડાયો. એટલે એક સામાન્ય માણસને ત્યાં પોતે ગોચરી લેવા ગયા. અને ગોચરીમાં એ માણસ પાસે બહુ જાજુ કશું હતું નહીં. એની પાસે ઘરમાં એક ગેસ બનાવેલી, ગેસ એક વાન બને છે, ગેસ બનાવેલી ચોખા, એને વોરાવી અને એક જરાક થોડું મેલું ઘેલું પણ કપડું હતું. પોતાના ઘેર આવા કલિકાલ સર્વજ્ઞ, આવા જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળના ગુરુ, ગુજરાતના સમગ્ર ભારત વર્ષના મહાજ્ઞાની એ પોતાના ઘેર પધાર્યા હોય, આનંદ શું હોય? એક સામાન્ય માણસને તો સાચો પ્રેમ ત્યારે ઉછળતો હોય. અને એના ઉછળતા પ્રેમને કારણે એને પોતે એક પોતાની પાસે કપડું હતું એ વોરાવ્યું કે ગુરુદેવ આનો સ્વીકાર કરો. અને કલિકાલ સ્વર્ગને હેમચંદ્રાચાર્ય મહારાજે પોતાના ખભા ઉપર એ કપડું સવારીમાં ચાલ્યા. આ બધું સમ્રાટ કુમાર પર જુએ છે. પાટણના નગરમાં શું ઉત્સવ છે! લોકો સુંદર વસ્ત્રો પહેરીને આવે છે, મંગલ ગીતો ગાય છે, પુષ્પોથી વધામણીઓ થાય છે. આ બધું થાય છે પણ કુમારપાળની નજર જાય છે પોતાના ગુરુના ખભા ઉપર પડેલા પેલા મેલા ઘેલા વસ્ત્ર ઉપર. તમે જાણો માણસનું મન કેવું છે, પેલી દાંત દુખતો હોય અને જીભ વારે વારે ત્યાં જાય એના જેવું છે. એમ એને આ કશું દેખાતું નથી પણ આમ જરા જોયા કરે છે ને, થાય છે ઓ આ મારા ગુરુ. આવો એક ઉત્તમ સમય પોતાના જીવનનો, પોતાનું રાજ્યારોહણ, સિંહાસન પર બેસવાનો, અને એવા સમયે આવું વસ્ત્ર એ ખભે રાખીને લોકો જોતા હશે તો શું કહેતા હશે કે આ ક્યાં સમ્રાટ કુમારપાળ અને ક્યાં એના ગુરુના વસ્ત્ર, તો જુઓ. ત્યારે સવારી પૂરી થઈ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ ઉપાશ્રયમાં ગયા અને પાછળ તરત જ કુમારપાળ આવ્યા. અને રાજા કુમારપાળે કહ્યું કે ગુરુદેવ આજ તો મારું માથું શરમથી ઝૂકી ગયું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું તારું માથું શરમથી ઝૂકી ગયું અને મારું માથું પણ શરમથી ઝૂકી ગયું. અરે શું વાત કરો છો તમે ગુરુદેવ, તમે મારા ગુરુદેવ, લોકો જાણે કે આપને કારણે હું આ રાજ્ય પ્રાપ્ત કર્યું છે, આપને હું રાજ્ય ધરવા આવેલું ને, આપે મને ના પાડી કે હું સાધુ છું આવું ના હોય. જયારે મને રાજ્ય મળ્યું ત્યારે મેં આપને વિનંતી કરી, આપે આપે બધું છોડી દીધું અને આવું મારા રાજ્યારોહણ વખતે, આવી ભવ્ય સવારી વખતે, આવા અનેક લોકો જયારે ઉમટ્યા હતા ત્યારે તમે આવું મેલું ઘેલું વસ્ત્ર આ ખભા ઉપર ધારણ કર્યું, મને તો બહુ દુઃખ થયું. અને એટલે મને દુઃખ થયું. આજે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ કહ્યું કે કુમારપાળ મને પણ આજે દુઃખ, મારું પણ માથું આજે શરમથી ઝૂકી ગયું કે તારા આ રાજ્યમાં એવા તે કેવા માણસો કે જેને પોતાના ગુરુને આપવા માટે એક સામાન્ય ગેસ છે, બીજું કઈ નહીં. અને ગેસ એના ઘરમાં ઉત્તમમાં ઉત્તમ વાનગી હશે કારણ કે એ પોતાના ગુરુદેવને આપે છે, સાધુને આપે છે, બોરાવે છે.
તો વિચાર કર કે એ માણસ કેવી રીતે જીવતો હશે, એની આજીવિકા કેવી રીતે હતી. અને તું એ વિચાર કર કે એના ઘરમાં સારામાં સારું કપડું આજે મેં ખભા ઉપર પહેર્યું હતું એ હશે, કારણ કે એ પોતે એટલો હરક કેલો હતો, એને ઘેર ગુરુ આવ્યા એટલે એને જે કઈ સારામાં સારું હતું આપ્યું. મને દુઃખ કુમાર પાડે એ થયું આજે, કે જે રાજ્યનો તું સ્વામી છે એ રાજ્યમાં માણસને ન તો પૂરું ખાવા મળે છે કે ન તો સારું વસ્ત્ર પહેરવા મળે. આ જૈન સાધુ સમ્રાટને પણ સાચી વાત કહી શકનાર, અને એ વાત સાંભળીને આ સાધુઓની સમાચારી તમે કલ્પસૂત્રમાં જુઓ ત્યારે આપને ખ્યાલ આવશે કે એ વાત સાંભળીને સમ્રાટ કુમારપાળે તરત ઘોષણા કરી કે હવે મારા રાજ્યમાં કોઈ વસ્ત્ર વગર રહેશે નહીં અને કોઈ માણસ ભૂખ્યો સૂશે નહીં. આ જૈન સાધુની નિર્લેપતા છે. ત્યારે કલ્પસૂત્રમાં આ સાધુ સાધ્યોના ચાતુર્માસ સમયના આચાર અને જે એમના નિયમો છે એનું આખું વર્ણન કરવા. બીજું વર્ણન પરંપરા, મેં તમને કહ્યું આ તમારી પરંપરા છે, માણસની પરંપરામાંથી ઘણું ગૌરવ મેળવતો હોય છે, પરંપરામાંથી એને રસ્તો મળતો હોય છે, પરંપરા પાસે એક સૌંદર્ય હોય છે. અને એટલે બીજો ભાગ છે એમાં આપ જો સ્થવિરાવલીનો છે, જેમાં ગણધર ગૌતમ સ્વામીથી શરૂ કરી સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, કાલકાચાર્ય આ બધાના જીવનની વાત લખી છે. અને કલ્પસૂત્રનો ત્રીજો ભાગ છે એ છે તીર્થંકર ચરિત્રનો, જેમાં વર્તમાન 24ના તીર્થંકરના ચરિત્રો આપણને પ્રાપ્ત થાય છે. મેં કહ્યું તેમ ક્રમ પહેલા જુદો હતો, પહેલા એવો ક્રમ હતો કે લોકો પહેલા સાધુની સમાચારીનો ક્રમ હતો, હવે એ ક્રમ બદલાયો અને તીર્થંકરનો ચરિત્ર એ પહેલું મૂકવામાં આવ્યું. અને એમાં પણ આપણે સૌ જાણીએ છીએ તીર્થંકરોમાં પણ ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર એ સૌથી વધારે વર્ણન વિસ્તારપૂર્વક અને લખાણથી કરે. અને એમાં પણ આપણે જાણીએ છીએ જે આપણે ઘટના બની ચૂકી છે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમયના સ્વપ્નો, એ સ્વપ્નનું વાંચન આ કલ્પસૂત્રમાંથી કરવામાં આવે છે. આ એક એક સ્વપ્નનો ક્યારેક વિચાર કરવા જેવો, કે ભગવાનની માને માતાને સિંહનું સ્વપ્ન આવે એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે તારે ત્યાં આવનારો પુત્ર એક નિર્ભય હશે અને તમે ભગવાનની નિર્ભયતા આખી આત્મસાત કરશો. આ સ્વપ્નનું વર્ણન વાંચીએ ત્યારે ભીતરમાં પેલી પ્રભુની પ્રતિમાને સતત યાદ કરવી જોઈએ, સતત સ્મરવી જોઈએ. અને એટલે જ આપણે ત્યાં કહ્યું કે કલ્પસૂત્ર એક કલ્પતરુ સમાન છે. કલ્પતરુ તમે જાણો છો, તમારી ઈચ્છા હોય તે આપે એવું વૃક્ષ, એવો એનો મહિમા કલ્પસૂત્રનો કર્યો. કારણ શું છે? કારણ એ છે કે આ કલ્પસૂત્ર એ પરંપરા તમને આપે છે, તમને તમારી ટ્રેડિશનનો ખ્યાલ આપે છે. અને ગ્રંથકારો એમ કહે છે કે આ કલ્પસૂત્ર જો બરાબર સાંભળે અને બરાબર આચરે તો એ વ્યક્તિ 8મા ભાવે મોક્ષે જાય છે, અને માત્ર સાંભળે તો 21મા ભાવે મોક્ષ જાય. એનું કારણ શું છે? એનું કારણ કે આમાં આખો મોક્ષ માર્ગનો પથ એક જુદી રીતે દર્શાવવામાં આવ્યો. અને એટલે આપણા સૂત્રકારોએ કહ્યું કે વિતરાગથી વડો ન દેવ, કોઈ દેવ વિતરાગથી મોટો નથી. મુક્તિથી ન મોટું પદ, જીવનમાં પામવાનું શું છે? મુક્તિ, મોક્ષ. મુક્તિથી કોઈ મોટું પદ નથી. કવિ કહે છે શત્રુંજયથી ન વળું તીર્થ. આ તીર્થ જે તીર્થ પરથી અનેક અનંત સિદ્ધો આત્માઓ સાધુઓ એ મોક્ષે ગયા છે એવું તીર્થ. જે તીર્થ કદાચ તમે હિસ્ટોરિકલી વાત કરું તો આ જગતનું સૌથી પહેલું નોન વાયલન્સનું ડેક્લેરેશન કરનારું તીર્થ છે. આ જગતમાં યુનાઇટેડ નેશન્સમાં પણ અત્યારે થાય નોન વાયલન્સનું ડેક્લેરેશન બહાર પડે. પણ આપે કહેવું જોઈએ કે અમારે ત્યાં ભગવાન ઋષભદેવ રાયણ વૃક્ષની નીચે રહીને જે
સમોસર હતા, વારંવાર આવ્યા હતા, એ રાયણ વૃક્ષની નીચે રહીને ભગવાને અહિંસાનો ઉપદેશ આપ્યો. અને લોકો આજે કહે તમને કેટલું ગહન છે આ બધું, તમે જુઓ કે વૃક્ષો વાવો, અને બહુ સાચી વાત છે. હું અને તમે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જાતિએ વૃક્ષોનો ભયાનક વિનાશ કર્યો. અને 10 વર્ષ પહેલા એમ કહેવાતું, આજ તો એનાથી વધારે ખરાબ સ્થિતિ, કે જો પૃથ્વી પરનો દરેક માણસ એક એક વૃક્ષ વાવે તો આ કપાયેલા વૃક્ષો સરભર થઈ શકે. પણ આપણે જાણીએ છીએ માણસે તો, આપણે જાણીએ છીએ માણસે તો વનને રણ બનાવી નાખ્યું, અને વૃક્ષોને એ હદે ખતમ કરી નાખ્યું કે આપણને કોઈ કલ્પના ન આવે, કોઈ કલ્પના ન. મોરિશિયસમાં તમે ત્યાં જાઓ તો ત્યાંના ચિત્રો જુઓ તો એક એ મોરિશિયસ ટાપુના જૂના ચિત્રો તમે જુઓ ને તો આખા નાળિયેરી જેવા કેલ્વેરિયા વૃક્ષોથી આમ ખીચોખીચ ભરેલા દરિયા કાંઠાવાળા સરસ મજાના દ્રશ્યો જોવા મળે. આ મોરિશિયસમાં એક ડોડો નામનું એક બતક ડક જેવું એક ડોડો નામનું પક્ષી થતું. આ ડોડોનું માંસ એ ફ્રાન્સમાં વાનગીમાં બહુ વપરાય, એટલે નિર્દયપણે ડોડોને નષ્ટ કરવામાં આવે. બીજી બાજુ આ જે ટાપુ આખો જે સરસ મજાના ઊંચા ઊંચા નાળિયેરીના વૃક્ષોથી આમ લચી પડેલો એ ટાપુમાંથી કેલવેલિયા વૃક્ષો અદૃશ્ય થવા માંડ્યા. તમે જુઓ કેવી ઘટના છે જગત. લોકોને થયું કે હવે આને બચાવવા કઈ રીતે, એટલે કોઈએ કેલવેરિયા વૃક્ષની ડાળખી લઈને એને વાવી, કોઈએ એનું જાડું ફળ હતું એ લીધું એને નાખ્યું, કોઈએ વળી બીજા પ્રયત્નો કર્યા પણ કેલવેરિયા વૃક્ષ થાય. ખબર પડી કે એક સમયે આ વૃક્ષ પર ડોડો નામનું પક્ષી બેસતું હતું અને ત્યારે એ આ લેતું અને એના ટોયલેટમાં એ ફળ બહાર નીકળતું અને જે નીચે પડતું એમાંથી કેલવેરિયા. જો તમે ને મેં પરસ્પરોપગ્રહો જીવાનામનો સંદેશ જગતને આપ્યો હોત તો આજે આખી દુનિયા ચિંતામાં છે. અત્યારે 12-15-20 કેલવેરિયા છે, હવે શું થશે, આખો ટાપુ વેરાન થઈ ગયો. ત્યારે મારે એ કહેવું છે કે જગતનું સૌથી પહેલું વૃક્ષ મંદિર એ તમારું રાયણ વૃક્ષ છે. આપણું એ રાયણ વૃક્ષ વૃક્ષને મંદિરનું સ્વરૂપ છે. જુઓ તમે હમણાં છેલ્લા કેટલાક વખતમાં પાંડુરંગ દાદા અથવલેના બધાએ સરસ આ વાત કરી કે વૃક્ષ મંદિર બનાવો. તમે હજારો વર્ષ પહેલા, હજારો વર્ષ નહીં, તમે મનુષ્ય જાતિના પ્રારંભમાં આ વૃક્ષનું મંદિર જગતને આપ્યું. અને ત્યારે અહીંયા કહ્યું છે કે શત્રુંજયથી ન વડુ તીર્થ અને કલ્પસૂત્રથી ન મોટું શ્રુત. અને કલ્પસૂત્રથી કોઈ બીજું શ્રુત જ્ઞાન આ જગતમાં મોટું નથી એમ અહીંયા આપણને કવિ કહે છે. અને માટે જ આ આધ્યાત્મિક પર્વ છે. અને એટલે જ હકીકતમાં કલ્પસૂત્ર એ 45 આગમનો સાર નથી. અને મેં આપને કહ્યું તેમ પહેલા ભદ્રબાહુ સ્વામીની આ કૃતિનું વાંચન માત્ર સાધુ સાધ્વીઓ પૂરતું ચાતુર્માસ સમય મર્યાદિત હતું, પણ ધીરે ધીરે એક કલ્પસૂત્રમાં આચારનું મહત્વ થયું. અને આચાર એટલે ભગવાને એક જગ્યાએ કહ્યું છે, બહુ સરસ કહ્યું છે કે મનુષ્યના જીવનની ઉત્તરાધ્યાયન સૂત્રનો 14મો અધ્યાય કે મનુષ્ય તારા જીવનમાં જે જે રાત્રિઓ વીતતી જાય છે તે પાછી આવતી નથી, ધર્મનું આચરણ કરનાર મનુષ્યની રાત્રિઓ હંમેશા સફળ થતી હોય છે. તો આપણા જીવનની સફળતા માટે આ આચાર ધર્મ છે, એક્શનનો ધર્મ છે. કોઈ પરાવલંબનનો, કોઈ બીજાના આશરે રહેવાનો, કોઈ પારકાના પેલા ઉપર જીવવાનો ધર્મ નથી. આ તમારા પોતાના પુરુષાર્થનો ધર્મ છે. અને એટલે જ તમે જાણો છો કે આજનું કાનન છાપરા ગામ બિહારનું, એ જમાનાનું કર્મક ગ્રામ,
એ કરમાર ગ્રામમાં ભગવાન મહાવીર પોતે પધાર્યા હતા અને એમની દીક્ષાનો પ્રથમ દિવસ હતો. આપ સૌ જાણો છો કે પેલો ગોવાળ એમના બળદ સોંપી ગયો અને બળદને થયું પ્રભુ તો ધ્યાનમાં ધ્યાનસ્થ હતા અને પાછો આવ્યો અને શોધ્યા બધે ત્યારે છેવટે ભગવાન પાસેથી મળ્યા અને ત્યારે એ ભગવાનને પોતાની રાશ બળદને મારવા માટેની જે રાશ હોય મારવા જાય છે ત્યાં તમે સૌ જાણો છો ઇન્દ્ર ભગવાન એને અટકાવે છે કે તને ખબર છે આ કોણ છે જેને તું ચોર માને છે કે તારા બળદોને ચોરી ગયા હતા એ તો અઢળક દોલત છોડીને નીકળનારો મહાન રાજકુમાર ત્યાગી પુરુષ છે એને ઓળખ આપે છે અરે એ કોણ છે એ તો સિદ્ધાર્થ રાજ સિદ્ધાર્થનો પુત્ર છે અને તને આવું થાય પેલાને ભૂલ લાગે છે ત્યારે હવે જુઓ તમે ઇન્દ્રરાજ ભગવાનને કહે છે કે પ્રભુ આપની 12.5 વર્ષની સાધના અને આ 12.5 વર્ષની સાધના નગરમાં નથી આપતા આપ તો વનમાં ભયાનક વનમાં એકલા નગરમાં તો થોડાક લોકો સમજવું હોય અહીંયા જંગલમાં તો કોઈ ચોર હશે કોઈ લૂંટારા હશે કોઈ જંગલી હશે કોઈ ત્રાસ આપનારા હશે એટલે તમને વારંવાર કલ્પના ન કરો એટલી પરેશાની આવશે અને તમે તો ઈચ્છો છો કે તમે નિરાંતે ધ્યાન કરી શકો. ગઈકાલે કાયસર ધ્યાનની વાત કરી છે આપણે ભગવાન એક ક્ષણ પણ ધ્યાન વગર નો. એટલે પ્રભુ એક કામ કરો કોન્ટ્રેક્ટ વ્યવસ્થા કરાર કે તમે નિરાંતે ધ્યાન કરો બસ અને હું તમારું ધ્યાન રાખીશ. એટલે તમને કોઈ અણસમજુ માણસ જંગલી પશુ કોઈ કોઈ વ્યંતર કોઈ બીજી વસ્તુઓ કોઈ યક્ષ કોઈ તકલીફ નહીં આવે. તમે તમારું કામ બહુ નિરાંતે થાય એવું કેટલું કમ્ફર્ટેબલ વાત છે. ત્યારે ભગવાને કહ્યું દેવરાજ ઇન્દ્ર આંતર શત્રુઓનો નાશ કરવા નીકળનાર ક્યારે બીજાની સહાય લેતો એને તો પોતાની તાકાત ઉપર પોતાના વીર્ય ઉપર ચાલવાનું હોય છે અને તમે બીજાના સાથથી બીજાના બળથી બીજાના આધારથી બીજાના આશ્રયથી ચાલો તો એ ચાલી શકાય. મારો પંથ તો એકલો જાણે રહેલો પંથ. અને પ્રભુ આવી દેવરાજ ઇન્દ્રની ઓફર કહો તો ઓફર, દેવરાજ ઇન્દ્રની વાત કહો તો વાત, આ બધું સ્વીકાર બધાને બાજુએ મૂકી દે છે અને આગળ પ્રયાણ કરે છે. તો એ કલ્પસૂત્રનો વિચાર કરીએ ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ કે આ કલ્પસૂત્ર એ પહેલા માત્ર સાધુ મહાત્માઓ વાંચતા હતા, પછી ધીરે 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 એને મુક્તિ મળી. રાજાનો પુત્ર અવસાન પામ્યો, એ રાજાને આઘાતમાંથી બહાર લાવવા માટે ધનેશ્વર સ્વામીએ આ કલ્પસૂત્ર જાહેરમાં વાંચ્યું અને ત્યારથી આ પર્યુષણા પર્વ દરમિયાન આ કલ્પસૂત્ર એ જાહેરમાં વાંચવામાં આવે. એ કદાચ આપણા આગમ નથી પણ એને આગમ જેટલું પવિત્ર માનવામાં આવે છે અને એ આગમ જેટલું પવિત્ર હોવાથી જ આ સમગ્ર કલ્પસૂત્રનું વાંચન એ આપણે ત્યાં એ ઘણા દિવસોથી એટલે માનો કે શ્રાવણી અમાવાસ્યાએ શરૂ કરી અને ભાદરવાદ સુદ 30 સુધી અને ચોથના દિવસે આપણે જાણીએ છીએ વારસા સૂત્રનું વાંચન આ થતું હોય છે. તો મહત્વની વાત છે આચાર, કલ્પસૂત્રે આચારની વાત કરી. ભગવાન મહાવીરે આચાર માટે કહ્યું તમારા જીવનમાં ધર્મ માટેનો પ્રયત્ન અને એ જેમ જેમ તમે ધર્મ માટેનો પ્રયત્ન કરો ગતિ કરો. ગયા વર્ષે જે કશાય તમને પીડતો હોય એ આ વર્ષે એ કશાય ન પીડે એની તમે તપાસ કરો. અને એટલે જ આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે એક ઉપભોક્તા વાત છે, પુષ્કળ મેળવો, પુષ્કળ લાવો, પુષ્કળ ખા, પરિગ્રહ પરિગ્રહ પરિગ્રહ. માણસ કેવો બની ગયો, સ્વકેન્દ્રી બની ગયો, પોતાનામાં જ કેન્દ્ર, પોતાની ચિંતા, પોતાની જે પોતાને ગમે તેવું, પોતાને અનુકૂળ હોય તેવું, પોતાને ફાવે તેવું, પોતાને લાભદાયી. આમ માણસ સ્વકેન્દ્રી બની ગયો, સ્વાર્થ કેન્દ્રી બની ગયો. એટલું કે છે ને કે એક માણસ કહ્યું કે તમે આટલું કામ કરો તો સારું,
તો કે એમાં મારું શું, મને શું મળશે? પેલો કે આમાં તમને તો કઈ ન મળે, તો પછી કે મારે શું? આવો એક સ્વાર્થ કેન્દ્રિત સમાજ આજે ઉભો થયો કે જેને માત્ર પોતાની ચિંતા, પોતાની વાત, પોતાની ઈચ્છા, અને ત્રીજો એ સમાજમાં બેઠું સુખ કેન્દ્ર. એટલે સ્વથી મુક્તિ મેળવવી હોય, સ્વાર્થથી મુક્તિ મેળવવી હોય, અને જીવનમાં આવતા સુખ દુઃખના આઘાતોમાંથી બહાર આવી અને સમભાવ કેળવવો હોય, તો એને માટે કલ્પસૂત્ર કહે છે ધર્મનો આચાર એ જ સૌથી મહત્વની વાત છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અગેન, કલ્પ એટલે આચાર, એના વિશેની જુદી જુદી પહેલોથી આપે અમને સંબોધિત કરી, ભાવ વિના કરી તો દીધા અને અમારી દ્રઢતા એમાં વધવા માંડી. આપનો જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ ડાલસ અને બીજા બધા જ અમેરિકાના સંઘો અને એમના સભ્યો તરફથી આપનો અંતકરણપૂર્વક ખૂબ જ આભાર માનીએ છીએ. કાલે આપણે પાછા મળીશું અને તમારા પ્રવચનોના લાભ લઈશું. હવે માત્ર 4 જ દિવસ રહ્યા છે, ટાઈમ ક્યાં જતો રહે છે ખબર નહીં પડતી. અને પણ કહે છે ને, સારી વસ્તુ બહુ વધારે વખત આપણે વાપરીએ તો કદાચ આપણને અપચો થાય, એના બદલે ધીમે ધીમે જે મળે છે અને અમે લોકો ધીમે ધીમે અમે ઉતારી એને અમારા આચારમાં લાવવા માટે બહુ પ્રયત્ન કરીએ છીએ. કાલે આપણે પાછા મળીશું અને તમારા પ્રવચનનો લાભ લઈશું. અને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપણે મળીએ. તો સાધર્મિક મિત્રો, તમારા બધાનો પણ ખૂબ ખૂબ જ આભાર. સુખ શાંતિમાં રહેજો. હવે આપણે આજનો બીજો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. બીજો કાર્યક્રમ શ્રી સુભાષભાઈ જૈન આયોવા સિટીથી ઇઝ ગોઈંગ ટુ જોઈન વિથ અસ. સો let me see if I can invite him on the line. Subhash Bhai Jain, you know, we welcome you. On behalf of Jain Society of North Texas Dallas, we would like to welcome all of you on 4-day Parivarshan. Mujhe bahut hi anand hota hai ki aap dharm premi, dharm mein ruchi rakhne wale aaj Parvadhiraj Parivarshan ke 4th din ka pravachan mala mein jude hue hain. हम आमंत्रित करते हैं आपको सुभाष भाई जैन, और हमें आज आपके मनन चिंतन द्वारा जैन धर्म का सार सुनाइए. सुभाष भाई जैन, ही हैज बीन लिविंग इन यूनाइटेड स्टेट्स सिंस 1970 इन आयोवा सिटी. ही वॉज अ प्रोफेसर इन यूनिवर्सिटी ओवर देयर टिल 2003. आप 2003 से जी यूनिवर्सिटी आपकी कर्मभूमि रही है, जहां पर आपने जैन कर्म सिद्धांत पर चिंतन, मनन, प्रवचन और लेखन में व्यस्त रहे. आपने वर्ष 2010 में रीबर्थ ऑफ कर्मा डॉक्ट्रिन पुस्तक प्रकाशित की है, और वर्ष 2017 में मद्रास विश्वविद्यालय में कर्मा डॉक्ट्रिन एंड रीबर्थ इन जैनिज्म A लॉजिकल प्रस्पेक्टिव शीर्षक पर PhD थीसिस प्रस्तुत की है. वर्तमान में पश्चिम निवासियों के लिए पैथ टू इनर पीस मास्टरिंग कर्मा शीर्षक पुस्तक लिखने में आप व्यस्त हो. तो ज्यादा समय न लेते हुए मैं आपको आमंत्रित करता हूं. प्लीज टेक ओवर फ्रॉम हियर एंड गिव मी अवर परिषद का लेख कर्म पे सिद्धांत. दिलीप भाई, धन्यवाद. इससे पहले मैं अपनी वार्ता शुरू करूं, मैं जतिन भाई और राकेश भाई को भी धन्यवाद देना चाहूंगा, जिनकी वजह से मुझे ये अवसर मिला कि मैं आप लोगों के सामने अपने कर्म सिद्धांत के ऊपर विचार प्रस्तुत कर सकूं. कर्म सिद्धांत एक ऐसा सिद्धांत है जिसके बारे में बहुत कुछ लिखा जा चुका है, आप लोगों ने बहुत कुछ पढ़ रखा होगा, बहुत प्रवचन सुन रखे होंगे.
परंतु आज मैं आपको कर्म सिद्धांत के बारे में कुछ ऐसा बताऊंगा जो जिस आपको कुछ फिर से सोचना पड़ेगा कर्म सिद्धांत के बारे में। कुछ मैं नई चीज बताऊंगा जो शायद आपने कहीं पढ़ी और सुनी नहीं होगी। ये तो आप सब जानते हैं कि हम हर वक्त कर्म करते हैं। मैं इस वक्त बोलने का कर्म कर रहा हूं, आप लोग सुनने का कर्म कर रहे हैं। तो हम कर्म करते भी हैं और कर्म बांधते भी हैं। जैसे जैसे हम कर्म करते जाते हैं साथ के साथ हमारे कर्म भी बनते रहते हैं। तो हम कर्म शब्द का इस्तेमाल दो जगह करते हैं, कर्म करने में भी कर्म का इस्तेमाल करते हैं और बनने वाले कर्म को भी हम कर्म कहते हैं। तो इसमें कभी कभी मुझे लगता है कंफ्यूजन रहता है बिनोद, क्योंकि दोनों कर्मों के फल को हम कर्म फल कहते हैं। तो ये नहीं पता चल के देता जब हम कर्म फल कहते हैं कि भाई ये कौन से कर्म का फल है, ये करने वाले कर्म का फल की बात कर रहे हैं या ये बने हुए कर्म के फल की बात कर रहे हैं। मैं आपको एक दृष्टांत देता हूं जिससे समझ में आएगा कि ये बहुत जरूरी है कि हम दोनों कर्म फल में अंतर करें, क्योंकि नहीं तो कंफ्यूजन हो जाता है, कभी कभी समझ में नहीं आता कि भाई ये कौन से कर्म फल की बात है। दो चोर चोरी करने गए और एक डायमंड वाले की दुकान में जाके चोरी करी और डायमंड ले लिए थोड़े से, लेकिन इतने में वो अलार्म जो था वो बज गया। तो उसमें से एक जो चोर था उसने कहा भाई अलार्म बज गया, चलो जल्दी से पुलिस आने वाली है। वो जितने डायमंड उसके हाथ में थे उनको लेके अपना निकल गया बाहर। लेकिन दूसरा चोर उसने सोचा कि पुलिस के आने में थोड़ा समय लगेगा, थोड़े से और डायमंड ले लेता हूँ। तो उसने और थोड़े से डायमंड उठाने की में थोड़ी सी देरी कर ली और हुआ क्या कि इतनी देर में पुलिस आ गई, उसको पकड़ लिया। तो अब देखिए कि दो जनों ने एक ही काम किया, चोरी करने का काम किया डायमंड का, और एक पकड़ा, जो पकड़ा गया उसको जेल पकड़ के नेचुरली उसको जेल में डाल दिया गया, और जो पकड़ा नहीं गया उसके, क्योंकि उसके पास बहुत सारे डायमंड थे, वो आराम की जिंदगी काट रहा है। तो सवाल ये उठता रहता है कि भाई ये कैसे हो गया कि दोनों ने एक ही कर्म किया, दो के अलग अलग फल हैं। तो हम कभी ये ध्यान नहीं देते कि जो पकड़ा गया वो जेल में गया, तो ये तो सोचते हैं कि हाँ भाई ये तो कर्म का फल है, जो चोरी करेगा, चोरी करने का कर्म करेगा वो पकड़ा जाएगा, जेल में जाएगा, ये तो हम कभी ध्यान नहीं देते। लेकिन ये ध्यान आता कि भाई वो कैसे बच गया, जो उसने क्या किया होगा। तो हमेशा ये सुनने में आता है कि भाई इसने पूर्व भर में कुछ अच्छे पुण्य काम किए होंगे जिसकी वजह से बच गया और उसके पास बहुत धन है। तो ये समझ में नहीं आ रहा कि कभी तो हम कर्मों के फल को इस्तेमाल कर लेते हैं और कभी कभी इस्तेमाल नहीं करते। अब तो जो चोट पकड़ा गया उसने क्या बुरे कर्म किए थे कि वो पकड़ा गया, और जिस चोर पकड़ा नहीं गया उसने अच्छे कर्म किए थे इसलिए वो पकड़ा नहीं गया। लेकिन सवाल ये उठता है कि उसने अगर अच्छे कर्म किए थे तो उसने चोरी करने का बुरा कर्म क्यों किया। तो कभी समझ में नहीं आता कि ये क्या चक्कर है कि कभी तो हम किसी फल को पूर्व कर्म के फल से जोड़ लेते हैं और कभी हम नहीं जोड़ते। तो ये बहुत जरूरी है ये पता लगाना कि ये पता चले भाई कौन से फल जो है ये कर्म फल जो है कर्म सिद्धांत द्वारा नियंत्रित होते हैं और कौन से कर्म फल कर्म सिद्धांत द्वारा नियंत्रित नहीं होते। ये बहुत जरूरी है ये पता लगाना कि भाई ये कैसे पता लगे कि ये वाला फल जो है कर्म सिद्धांत से है और ये वाला कर्म ये फल जो है कर्म सिद्धांत से नहीं है। तो मैं क्या करूंगा, क्योंकि मुझे कर्म शब्द में खाली एक ही प्रसंग में यूज करूंगा, खाली बंधे वाले कर्मों को मैं कर्म कहूंगा, जो हम कर्म कर रहे हैं उनको मैं क्रिया कहूंगा, मैं कर्म कर्म नहीं कहूंगा। तो मैं बोलने की क्रिया कर रहा हूं, आप सुनने की क्रिया कर रहे हैं, तो मेरे क्रिया करने का भी फल होगा, मैं जिसको क्रिया फल कहूंगा, कर्म फल नहीं कहूंगा। और आप सुनने की क्रिया कर रहे हैं उसका भी क्रिया फल होगा सुनने की क्रिया का, तो वो। लेकिन साथ ही साथ जब मैं बोलने की क्रिया कर रहा हूं और आप सुनने की क्रिया कर रहे हैं, आपके कर्म भी बन रहे हैं, तो जो बनने वाले कर्म है उनको मैं कर्म ही कहूंगा। तो जो बनने वाले कर्म है उनका फल तो मैं कर्म फल कहूंगा, और जो क्रिया कर रहा हूं उसके फल को मैं क्रिया फल कहूंगा। तो
थोड़ा सा समय, थोड़ी देर आपको दिक्कत पड़ेगी ये क्रियाफल और कर्मफल के चक्कर में, क्योंकि हम कभी इस्तेमाल नहीं करते ये शब्द क्रियाफल और कर्मफल, लेकिन आपको थोड़ी देर में समझ में आएगा कि ये अच्छा है कि हम अलग अलग करें क्रियाफल को और कर्मफल को, क्योंकि बाद में कभी कभी ये कंफ्यूजन हो जाता है कि भाई ये वाला फल जो है ये कर्मफल है या क्रियाफल है। तो मैं तो ये समझने के बाद अब सबसे 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 जरूरी सवाल है कि क्या सारे क्रियाफल कर्म सिद्धांत द्वारा नियंत्रित होते हैं? क्योंकि हम कभी कभी क्या करते हैं कि हम कुछ भी होता है दुनिया में कोशिश करते हैं कि कर्म सिद्धांत से जोड़ने की कोशिश करते हैं। जैसे इस केस में जो चोर पकड़ा भी गया तो हमने कोशिश करी कि ये पता इसे पकड़ा भी गया इसलिए क्योंकि उसने तुरंत पहले जन्म में अच्छे काम किए होंगे इसलिए पकड़ा दे गया। लेकिन दूसरा जो पकड़ा गया उसका हमने कभी कभी जोड़ने की कोशिश नहीं करी, ये नहीं कहा इसने कुछ बुरे काम किए होंगे पिछले जन्म में इसलिए वो पकड़ा गया और वो चोट चली। तो जो गड्ढा काम हुआ था वो तो इस क्रियाफल से जोड़ दिया और जो अच्छा काम हुआ था उसको कर्मफल से जोड़ दिया। तो ये थोड़ा सा समझ नहीं आ रहा कि कौन सी चीज वाकई कर्मफल है और कौन सी चीज क्रियाफल है, तो इसको समझना पड़ेगा। तो इसको समझने के लिए कि कौन सा फल कर्म सिद्धांत द्वारा नियंत्रित होता है तो हमें कर्म सिद्धांत को समझना होगा। तो दो तरह के नियम होते हैं दुनिया में, एक तो नियम होते हैं जिनको हम कहते हैं यूनिवर्सल लॉ, यूनिवर्सल सिद्धांत। जैसे हमारे यहाँ ग्रेविटी का लॉ है, हम जानते हैं लॉ ऑफ ग्रेविटी जो है वो एक यूनिवर्सल लॉ है, वो हर जगह और हर समय लागू होता है। तो जो कानून जो नियम हर समय हर जगह लागू होता है उसको हम यूनिवर्सल नियम कहते हैं, यूनिवर्सल सिद्धांत कहते हैं। तो अब ये देखना पड़ेगा कि ये कर्म सिद्धांत जो है ये यूनिवर्सल सिद्धांत है या नहीं। अब मैं ये मान लूं कि भाई ये कर्म सिद्धांत तो हिंदुस्तान में तो लोग मानते हैं, क्योंकि हिंदुस्तान में कर्म सिद्धांत जो है, हिंदुस्तान से मैं जन्म लिया, जितने हिंदुस्तान के धर्म है हिंदू बौद्ध जैन ईसा और सिख, चारों धर्म जो हिंदुस्तान के धर्म है सब कर्म धर्म कर्म सिद्धांत में विश्वास करते हैं। तो ये अगर ये माना जाए भाई हाँ अगर तुम कर्म हिंदुस्तान में करोगे हिंदुस्तान में तो लगेगा, लेकिन क्योंकि अमेरिका में विश्वास नहीं रहते लोग, अमेरिका में ईसाई लोग ज्यादा हैं, यहाँ पे कर्म सिद्धांत लागू नहीं होगा। तो अगर ऐसा है कि कर्म सिद्धांत केवल हिंदुस्तान में लगता है और देशों में नहीं लगता, तो ऐसा सिद्धांत एक बेकार का सिद्धांत होगा। क्योंकि मैं हमेशा 3-4 महीने के लिए इंडिया जाता हूं, तो जब मैं इंडिया जाऊंगा तो वहां बैठ के भगवान का भजन करूंगा, क्योंकि मुझे मालूम है कि भाई ओ कर्म सिद्धांत लगता है ना, मुझे अच्छे काम करने चाहिए। और जब मैं अमेरिका आया तो मैं मुझे मालूम है कि भाई कर्म सिद्धांत यहाँ तो लगता नहीं, तो मैं कुछ भी करूं तो मुझे अपने कर्मों का फल भोगना नहीं पड़ेगा, तो मैं सब गुंडागर्दी कर सकता हूँ, शराब पी सकता हूँ, मांस खत्म कुछ भी करूं कोई फर्क नहीं पड़ता है, क्योंकि कर्म सिद्धांत यहाँ लागू नहीं होता। तो ये सोचना गलत होगा, ये कर्म सिद्धांत एक निरर्थक सिद्धांत हो जाएगा या अगर ये सब जगह लागू नहीं है। तो ये मानना पड़ेगा कि अगर कर्म सिद्धांत वाकई में एक सार्थक सिद्धांत है तो इसको हर जगह लागू होना होगा, ये संभव नहीं है कि खाली कुछ जगह लागू हो कुछ जगह नहीं लागू हो। तो ये हमें मानना पड़ेगा कि कर्म सिद्धांत सब जगह लागू है। इसी तरह ये भी मानना पड़ेगा कि कर्म सिद्धांत हर समय लागू रहता है, ये नहीं कहे कि भाई वीक डेज में तो लागू नहीं होता, वीकेंड में खाली लागू होता है। तो जैसे भाई वीकेंड में मैं मंदिर में जा सकता हूँ पूजा पाठ करूं, और वीक डेज में मैं गुंडागर्दी करूं क्योंकि वीक डेज में कर्म सिद्धांत लागू नहीं होता, तो फिर मैं देखूंगा कि कर्म सिद्धांत बिल्कुल एक निरर्थक सिद्धांत हो जाएगा अगर ये हर समय लागू नहीं होगा। तो ये मानना पड़ेगा कि कर्म सिद्धांत हर समय हर जगह लागू रहता है, नहीं अगर ये ऐसा नहीं है तो ये एक बिल्कुल बेकार का सिद्धांत है, हमें इसके बारे में बात नहीं करनी चाहिए। लेकिन हम अब ये मानते हैं इस मेरी बात से आपको लगेगा भाई ये तो गलत कह रहे हैं आप, ये एक यूनिवर्सल लॉ है, तो कर्म सिद्धांत एक यूनिवर्सल सिद्धांत है, ये आपको समझना होगा। जरूर अगर कर्म सिद्धांत एक यूनिवर्सल सिद्धांत है तो ये भी मानना पड़ेगा कि कर्म फल जो कर्म सिद्धांत द्वारा नियंत्रित जो कर्म फल है वो भी यूनिवर्सल होते हैं। कर्म फल जो कर्म सिद्धांत द्वारा नियंत्रित होते हैं वो केवल कर्म पे निर्भर करते हैं,
कर्म करने की जगह पर और कर्म करने के समय पर निर्भर नहीं करते। मिसाल के तौर पे मैं एक क्रिया अमेरिका में करता हूं, वही क्रिया हिंदुस्तान में जाके करूं तो उसका क्रियाफल जो कर्म सिद्धांत द्वारा नियंत्रित होगा वो एक सा होना चाहिए। ये नहीं हो सकता कि उसका क्रियाफल जो कर्म सिद्धांत द्वारा नियंत्रित है वो अमेरिका में अलग हो और हिंदुस्तान में अलग हो, क्योंकि कर्म फल केवल कर्म पे निर्भर करना चाहिए, कर्म करने की जगह पे और कर्म करने की टाइम पे निर्भर नहीं करना चाहिए। तो ये मानना पड़ेगा कि वो कर्म फल जो जगह पे और समय के साथ नहीं बदलते, वो कर्म फल जो है वो कर्म सिद्धांत द्वारा नियंत्रित होते हैं। तो हमें यह मानना पड़ेगा कि फल दो तरह के होते हैं, एक तो फल है जिनको हम यूनिवर्सल फल कहते हैं। यूनिवर्सल फल वो है जो केवल क्रिया पे निर्भर करते हैं, क्रिया करने के समय पे और क्रिया करने की जगह पे निर्भर नहीं करते। एक दूसरा फल है जिसको हम नॉन यूनिवर्सल कहेंगे, जो समय और जगह के साथ बदलते रहते हैं। तो क्रिया फल जो जगह और समय के साथ बदलता रहता है वो क्रिया फल कर्म सिद्धांत द्वारा नियंत्रित नहीं होता। तो अगर हम ये बात समझ में आती है हम लोगों के, भाई हाँ ये तो बात ठीक लग रही है कि ये कैसे है, तो ये लगेगा कि जो चोरी करी जिसने और वो पकड़ा गया, जो जेल में उसको भेजा, वो उसको जेल में पड़ा हुआ है, उसको जेल की सजा है, तो ये जो जेल जाने की सजा है चोरी करने की क्रिया का फल, चोरी करी पकड़ा गया जेल में गया, ये क्रिया फल हुआ, ये क्रिया फल क्या जगह और समय के साथ बदलता है? अब अगर देखें कि अगर एक चोरी आप अमेरिका में करें पकड़े गए तो कुछ सजा फर्क होगी, हिंदुस्तान में करी कुछ होगी, अलग अलग देशों में अलग अलग नियम है, और ये सब नियम जो है ये मनुष्यकृत नियम है, मनुष्य ने बनाए हैं, और हर एक देश के अपने अपने नियम है कि भाई इस तरह का क्राइम करोगे अपराध करोगे तो ये सजा होगी। तो ये जगह और समय के साथ बदलते रहते हैं, एक देश में भी रूल्स बदलते रहते हैं, पहले सजा कुछ और होगी, भविष्य में कुछ और हो सकती है। तो ये मानना पड़ेगा कि जो जो चोरी करने का जो सजा हुई वो सजा जो है वो कर्म सिद्धांत द्वारा नियंत्रित नहीं है। तो हमारा ये गलत ख्याल रहता है कि भाई ये पकड़ा गया इसने कुछ ऐसे कर्म किए होंगे कि वो जेल में जाना पड़ा उसको, ये तो मनुष्यकृत नियम है, इससे कर्म सिद्धांत का कोई ताल्लुक नहीं है। एक सेकंड जरा मुझे, ओके, तो ये जो ख्याल है कि ये जो चोर पकड़ा नहीं गया था और वो आजकल वो बहुत अच्छी अमीर की जिंदगी व्यतीत कर रहा है, तो हमें कभी कभी ये ख्याल रहता है कि भाई सुख दुख में और सुख दुख के हम कभी, ये गलत फहमी इसलिए है कि हम सुख दुख में और सुख दुख के साधन में अंतर नहीं करते। ये पता मानना पड़ेगा कि जरूरी नहीं कि आपके पास सुख होने के लिए सुख के साधन ही, बिना आपको सुख नहीं हो सकता, और दुख होने के लिए दुख के साधन की जरूरत पड़े। तो हम कभी कभी सुख दुख को सुख दुख के साधन से कंफ्यूज करते रहते हैं। तो हम मानते हैं जिसके पास सुख दुख के साधन है, दुख के पास सुख के साधन है, उसने पुण्य किया होगा, और जिसके पास सुख के साधन नहीं है उसने पाप किया होगा। तो ये भ्रांति ठीक भ्रांति नहीं है, क्योंकि सुख दुख के साधन जो है वो कर्म सिद्धांत द्वारा गवर्न नहीं होते। खाली सुख दुख जो है वो कर्म सिद्धांत द्वारा गवर्न होता है। सुख दुख जो है वो कर्मों का फल है, सुख दुख के साधन जो है वो कर्मों के फल नहीं है। तो ये अगर आप कभी भी कोई कंफ्यूजन हो, किसी वक्त ये लगे ये देखना कि भाई ये वाला फल जो है ये कर्म सिद्धांत द्वारा नियंत्रित होता है या नहीं, तो हमेशा ये देखिए कि ये फल हमेशा समय और जगह के साथ बदलेगा कि नहीं। अगर ये समय और जगह के साथ नहीं बदलता तो वो कर्म फल जो है वो कर्म सिद्धांत द्वारा गर्म होता है। तो अगर हम ये बात माने तो ये समझ में आता भाई ये कौन से ऐसे कर्म फल हैं जो
जगह और समय के साथ नहीं बदलते, और हमारा कभी ख्याल जाता ही नहीं उस तरफ। हम जब भी कुछ करते हैं, कर्म करते रहते हैं दिन भर, हमें वो वाले कर्म ख्याल आते हैं जो हम देखते हैं। तो ये दो तरह के जो फल बताए मैंने, जो एक तो यूनिवर्सल कर्म, इनको मैं इनविजिबल अदृश्य कर्म भी कह सकता हूँ, क्योंकि हम ये दिखाई नहीं देते। और दूसरे तरह के कर्म जो चोरी करने का, जेल जाने का कर्म हुआ, इनको मैं विजिबल कर्म क्रियाफल कहूंगा, दिखाई दे रहे दृश्य कर्म फल। सो हम हमेशा दृश्य कर्म फल की बात करते रहते हैं, हम कभी अदृश्य कर्म की बात नहीं करते, क्योंकि अदृश्य कर्म फल हमें कभी दिखते ही नहीं। अब ये जो हम, मैं कह रहा हूं कि इस वक्त आप कर्म बन रहे हैं, ये भी एक कर्म फल है, ये क्रियाफल है। आप सुनने की क्रिया कर रहे हैं, और सुनने की क्रिया का की वजह से आप कर्म बांध रहे हैं। तो ये वाले जो कर्म फल है, क्रियाफल, जो कर्म बन रहे हैं, ये एक तरह का क्रियाफल है। ये वाला क्रियाफल है, ये एक यूनिवर्सल क्रिया, यूनिवर्सल क्रियाफल, क्रियाफल है। तो दोनों चोर जो चोरी करने गए थे, उस वो कर्म उनके भी कर, दोनों चोरों के कर्म बन रहे थे, और दोनों चोरों के एक ही तरह के कर्म बन रहे थे, क्योंकि दोनों ने एक ही तरह की क्रिया की थी। लेकिन हमारा ध्यान कभी उस तरफ जाता ही नहीं, अदृश्य कर्म की तरफ कभी जाता ही नहीं, कर्म फल की। लेकिन ये हमें, हमें सोचा कि अब जैसे आप सुन रहे हैं, क्योंकि अभी पता नहीं आपको क्या हो रहा है, लेकिन आप सुन रहे हैं, सुनते सुनते आपके कर्म बन रहे हैं। मैं बोल रहा हूं, मैं बोलते बोलते भी कर्म बन रहे हैं। तो ये जो कर्म बन रहे हैं, ये वाले जो कर्म है, ये यूनिवर्सल क्रियाफल है, और इनकी तरफ हमारा कभी ध्यान नहीं जाता। तो हमेशा ये सोचना चाहिए कि जो हम देखते रहते हैं और ये दृष्ट क्रियाफल हम देखते रहते हैं, उनको कर्म फल से जोड़ने की कोशिश करते हैं, और जो के दृष्ट कर क्रियाफल जो है वो कर्म सिद्धांत द्वारा नियंत्रित नहीं होते। तो हमें हमेशा जो है, जो बंधने वाले कर्म है, उनकी तरफ ध्यान देना चाहिए। एक दूसरी और चीज पे आपको ध्यान देना पड़ेगा कि हम हमेशा ये सोचते हैं कि ये कर्म फल जो है, ये खाली कर्म सिद्धांत द्वारा नियंत्रित होते हैं। तो ये भी एक थोड़ा सी हम लोगों को सोचना पड़ेगा कि कर्म फल, अब देखिए मैं आपको बता रहा हूं, मैं अब कर्म फल की बात कर रहा हूं, उन फल की बात कर रहा हूं जो मैं बंध रहे हैं मेरे, और जो मुझे कभी भविष्य में जाके फल देंगे, उस कर्म फल की बात कर रहा हूं। तो अब ये सोचना है कि वो जो भविष्य में कर्म फल देंगे, वो खाली कर्मों पे निर्भर करते हैं या किसी और चीज पे भी निर्भर करते हैं या नहीं। और तो इसके सोचने के लिए आई थी कि मैं आपको एक और, एक आपने दो कहावतें सुनी होंगी, एक कहावत है जैसा करोगे वैसा भरोगे, जिसका मतलब हम समझते हैं कि भाई हर एक आदमी अपने कर्मों का फल भोगता है, जैसा करता है वैसा ही फल भोगेगा। लेकिन इसके साथ एक अब और भी कहावत सुनते हैं कि करे कोई भरे कोई। अब करे कोई भरे कोई से ऐसा लगता है कि हम ये कह रहे हैं कि भाई कर्म किसी ने किया और क्रिया किसी ने की और फल की और कोई भोग रहा है। तो हम दोनों कहावतों में विश्वास करते हैं, भाई हाँ करे कोई भरे कोई ये भी ठीक है, और जैसा करोगे वैसा भरोगे ये भी ठीक है। लेकिन समझ में नहीं आता ये कैसे पॉसिबल है कि तुम अपने कर्मों का फल भोगते हो या दूसरे के कर्मों का भी फल भोगते हो। तो ये समझने के लिए सोचना पड़ेगा कि ये भाई कर्म फल कैसे देते हैं, ये क्या कहानी है कि हम कर्म कैसे भोगते हैं। तो जैसे मैं कह रहा हूं कि मैं इस वक्त, आप भी, मजे की बात यह है कि हम सब लोग इस वक्त अपने कर्मों का फल भोग रहे हैं। तीन चीज, तीन क्रियाएं हमेशा होती रहती हैं। हम नए कर्म हमेशा बांधते रहते हैं, नए क्रियाएं हमेशा करते रहते हैं, और पुराने कर्म अपना फल हमेशा देते रहते हैं। तो मजे की बात यह है कि इस वक्त भी मेरे पूरे पुराने कर्म फल दे रहे हैं, आपको भी, अपने आप भी अपने पुराने कर्मों का फल भोग रहे हैं। लेकिन ये तक समझ में नहीं आता भाई मैं क्या कह रहा हूं, मैं इस वक्त क्या हो रहा है, मेरे मुझको क्या हो रहा है कि मैं, जिससे मैं मुझे पता चल सके कि भाई मैं अपने कर्मों का फल भोग रहा हूं। तो इसको समझने के लिए जब मैं कहता हूं मैं अपने कर्मों का फल भोग रहा हूं, तो ये समझने के लिए समझना पड़ेगा कि इस शब्द मैं का क्या मतलब है। मैं जो है दो द्रव्यों का बना हुआ है, आत्मा और शरीर, और पुद्गल जिसको हम कहते हैं, शरीर जो है पुद्गल का बनता है। तो आत्मा, शरीर और जीव और पुद्गल दो चीज से बना है मैं।
तो जब मैं कहता हूं कि मैं अपने कर्मों का फल भोग रहा हूं, तो इसका मतलब और कुछ नहीं है, इसका मतलब यह है कि मेरी आत्मा और मेरा शरीर कर्मों का फल भोग रही है। पर प्रश्न महिमा वही है, मैंने प्रश्न का जवाब नहीं दिया, मैंने खाली मैं को आत्मा और शरीर से रिप्लेस कर दिया, लेकिन मेरी आत्मा और मेरा शरीर कैसे कर्मों का फल भोगती है? अब सोचो भाई, मेरी आत्मा को क्या हो रहा है, मेरे शरीर को क्या हो रहा है कि जिससे मैं पता चले कि मैं अपने कर्मों का फल भोग रहा हूं? तो है क्या बात कि आत्मा के कुछ गुण हैं और इसी तरह शरीर के भी, पुतुल के भी कुछ गुण हैं, वो उन पुद्गुलों की, आत्मा के गुणों की और पुद्गुलों की पर्यावरण में परिवर्तन होता रहता है। आपकी आपकी भी जो आत्मा के गुण है, मजे की बात यह है कि आत्मा के गुण और शरीर के गुण यूनिवर्सल गुण है, वो बदलते नहीं है, वो हमेशा वही गुण है। आत्मा कोई सी भी आत्मा हो, आत्मा के वही गुण है और शरीर कोई सा भी हो, वो शरीर के गुण है, ये यूनिवर्सल गुण है। तो इसलिए जो यूनिवर्सल कर्म फल है वो खाली यूनिवर्सल गुणों में बदल सकते हैं। तो होता है क्या है कि कर्म फल और कुछ नहीं करते, कर्म फल गुणों की पर्याय में परिवर्तन करते रहते हैं। उसको समझने के लिए थोड़ा सा समझे तो क्या मैं कह रहा हूं, आप एक एक आपका आत्मा का गुण है ज्ञान गुण। आपको पता होगा कि चार तरह के घातीय कर्म होते हैं और चार तरह के अघातीय कर्म है, तो आठ तरह के कर्म हम बातें रहते हैं और उन चार तरह के घातीय कर्म में एक कर्म ज्ञान गुण होता है। ज्ञान गुण तो एक ज्ञानावरणी कर्म होता है जिसकी वजह से हमारे ज्ञान पे आवरण आता रहता है। तो जब आपने मेरा वार्ता शुरू करी थी, आपको ज्ञान के बारे में कुछ पता था, कर्म के बारे में, और जैसे जैसे मेरी वार्ता सुनती रही, आपकी ज्ञान की अवस्था में परिवर्तन होता रहा। तो अवस्था का मतलब पर्याय, आपके ज्ञान में पर्याय में परिवर्तन हो रहा है। तो जैसे जैसे आप मेरी बात सुन रहे हैं, आपकी ज्ञान में परिवर्तन होता रहता है। तो ये ज्ञान की पर्याय में परिवर्तन और किसी कारण नहीं होता, ये कर्म ज्ञानावरणी कर्म के फल के कारण है। तो ज्ञानावरणी कर्म फल, तो हम कर्मों का फल जो है खाली गुणों की पर्याय में परिवर्तन की से भोगते हैं। अब जैसे मान लिया मैं अपने शरीर का एक कर्म, एक नाम कर्म है जो मेरे हेल्थ की, मेरे स्वास्थ्य की कंट्रोल करता है। तो हो सकता है मेरे कमरे में इस तरह का वातावरण हो कि मेरा स्वास्थ्य जो है, जब मैं वार्ता देर बोल रहा हूँ, बच्चे नेचुरली थोड़ा थोड़ा तो चेंज होता ही रहता है हमेशा, स्वास्थ्य मेरी पर्याय, स्वास्थ्य की पर्याय में परिवर्तन बोलता रहता है। तो ये कभी कभी परिवर्तन इतना कम होता है कि हम उसकी तरफ ध्यान नहीं जाता, लेकिन ये आठ कर्म हमेशा हमेशा अपना फल देते रहते हैं और इन फलों की वजह से हमारी इन आठों गुणों की पर्याय में परिवर्तन होता रहता है। तो हम कर्म फल और किस तरह से भोगते नहीं, कर्म फल केवल गुणों की पर्याय में परिवर्तन से भोगा जाता है, ये बहुत जरूरी बात समझना है। तो कभी कभी ये हमारे जो एक बन गई है बात की, जैसे एक वेदनीय कर्म है, वेदनीय कर्म आपको पता होगा कि हमें सुख दुख की अनुभूति कराता है, जो कि बिल्कुल एक, क्योंकि ये गुण है सुख दुख का, तो जिसकी वजह से हम अनुभव करते हैं वेदनीय कर्म की वजह से। लेकिन हम कभी कभी सुख दुख को सुख दुख के साधन से भ्रांति कंफ्यूजन हो जाता है। तो हम सब जब सोचते हैं कि वेदनीय कर्म खाली सुख दुख की अनुभूति नहीं कराता, हम कहते हैं नहीं, ये सुख दुख के साधन भी दिलाता है, जो कि गलत बात है, क्योंकि हम जानते हैं कि खाली कर्म जो है मेरी गुणों की अवस्थाओं में परिवर्तन ला सकते हैं, वो सुख दुख के साधन नहीं दे सकते। हाँ, मेरे जो सुख मेरा गुण है आत्मा का, वो उसमें परिवर्तन ला सकते हैं, लेकिन तो ये समझने के लिए कि ये दो मैंने जो दो कहावतें आपको बताई हैं कि जैसा करोगे वैसा भरोगे, करे कोई भरे कोई, तो कि क्या कि कैसे पॉसिबल, क्योंकि हम जानते हैं कि मान लिया आपके घर में
आपका फादर है, पिता है, उन्होंने बहुत सारा धन कमाया, तो उस धन के अर्जन करने से घर के सब प्राणियों के ऊपर असर आता है, वो अच्छा फील करते हैं। तो पैसा कमाया फादर ने, और लेकिन उसका असर बच्चे, घर के प्राणी भी फील करते हैं। तो करे कोई भरे कोई, लगता तो ऐसा ही है कि भाई कभी कभी लगता है करे कोई भरे कोई, जैसे आजकल जैसे है चाइना में कोरोना वायरस आया और पूरी दुनिया में मुसीबत आ रही है, तो चली किस करा किसी ने, लेकिन भुगत पूरी दुनिया रही है। तो ये कैसे संभव है कि हम खाली अपने कर्मों में भोगते हैं या हम दूसरे के कर्मों का भी फल भोगते हैं, तो ये फिर ये कंफ्यूजन कैसे खत्म हो और इन दोनों में कैसे मिलान किया जाए? तो इसको समझने के लिए बहुत जरूरी है, समझना पड़ेगा ये कर्म फल जो है केवल कर्मों पे निर्भर नहीं करते पर किसी और चीज पे भी निर्भर करते हैं। तो इसके समझने के लिए फिर मुझे ये एक आपको बताना पड़ेगा कि हम कोई भी क्रिया करते हैं, जैसे मैं बोलने की क्रिया कर रहा हूं, आप सुनने की क्रिया कर रहे हैं, इनके लिए साधनों की जरूरत पड़ती है, बिना साधन के आप क्रिया नहीं कर सकते। आप जैसे सुनने की क्रिया कर रहे हैं, तो सुनने की क्रिया के लिए मैं एक साधन हूं, मेरे मेरी वार्ता के बिना आप ये सुनने की क्रिया नहीं कर सकते। तो मैं एक, जिसको हम कभी कभी निमित्त कहते हैं, तो मैं एक साधन हूं आपकी सुनने की क्रिया के लिए। आप जहां बैठे हैं, ये जो और सब टेक्निकल चीजें हैं, ये कंप्यूटर सेलफोन जिसके द्वारा आप मेरी बात सुन रहे हैं, ये सब भी साधन है सुनने की क्रिया के लिए। तो इनको हम अपने कर्म सिद्धांत में द्रव्य क्षेत्र काल भाव चार चीजों से कहते हैं कि हर एक क्रिया के लिए द्रव्य क्षेत्र काल भाव क्षेत्र से आप जहां बैठे हैं, जहां सुन रहे हैं, ये क्षेत्र हुआ काल, अभी इस टाइम भी आपको बिना टाइम के आप मेरी बात नहीं सुन सकते। और द्रव्य, द्रव्य में मैं हूं और ये सब पुद्गल है, ये जितने कंप्यूटर है ये सब द्रव्य हैं। तो द्रव्य क्षेत्र काल भाव, इनके बिना आप क्रिया नहीं कर सकते। तो ये बहुत जरूरी है कि द्रव्य क्षेत्र काल भाव। तो अब सवाल ये है कि आपकी जो कर्म मैंने बताया कि एक ज्ञानमणि कर्म है, उसके फल की वजह से आपके ज्ञान की पर्याय में परिवर्तन आ रहा है, तो उसमें ये सोचना पड़ेगा कि भाई ये जो ज्ञान की पर्याय में परिवर्तन आ रहा है उसमें खाली ज्ञानमणि कर्म का फल का काम है या मेरा भी कुछ योगदान है। अगर आप मेरी वार्ता नहीं सुन पाएंगे, कुछ मान लीजिए आप जैसे मेरी, मैं बोल रहा हूँ इस वक्त और मेरी वार्ता सुनते सुनते आपका एक सेलफोन बज गया और आपने मेरी वार्ता में सुन के सेलफोन पे बात कर ली, और उस ड्यूरेशन में जब आप सेलफोन पे बात कर रहे हैं तो उस वक्त भी आपकी ज्ञान की पर्याय में परिवर्तन आ रहा है। पर जो ज्ञान की पर्याय में परिवर्तन आ रहा है वो परिवर्तन फर्क तरह का होगा। जो मैं कर्म सिद्धांत के बारे में बोल रहा हूँ, मान लिया आपके सेलफोन के बारे में, वो स्टॉक के बारे में बता रहे, भाई आज स्टॉक में दाम बढ़ गए, ये है, तो एक फर्क विषय के बारे में आपको पता चलेगा। तो सवाल ये है कि जैसे ये द्रव्य क्षेत्र काल भाव बदल गए, जब मेरी आप वार्ता सुन रहे थे द्रव्य क्षेत्र काल भाव फर्क थे, आप सेलफोन बन गया तो द्रव्य जो सेलफोन आ गया और उसमें बोलने वाला आ गया, तो द्रव्य क्षेत्र द्रव्य अलग बन गया। तो कर्म फल जो है खाली कर्मों पर निर्भर नहीं करते पर द्रव्य क्षेत्र काल भाव भी नहीं करते, फिर निर्भर करते हैं। और जैसे जैसे द्रव्य क्षेत्र काल भाव बदलते रहते हैं वैसे वैसे कर्मों का फल बदला जाता है। और ये सपना बहुत जरूरी है क्योंकि हमारा कभी कभी ख्याल आता है कि ये फ्री विल क्या चीज है। बहुत बहुत लोगों को लगता है भाई अगर सारी चीज कर्म बंधे हुए कर्म ही गवर्न करते हैं तो फिर फ्री विल का कोई ताल्लुक रहेगा ही नहीं। अगर कर्मों का फल केवल कर्म पे निर्भर करता है तो फिर तो कर्म तो बंधे हुए हैं ऑलरेडी, तो वो उसका फल तो फिक्स है, उनको कुछ नहीं किया जाता। तो अगर कर्म का फल केवल कर्मों पर निर्भर करता है जो बदल नहीं सकते तो फिर फ्री विल का कोई मतलब नहीं रह सकता, मैं कुछ नहीं कर सकता। फिर तो ये कहना पड़ेगा आप मेरी वार्ता इसलिए सुन रहे हैं कि आपने कुछ पूर्व भव में कुछ ऐसे कर्म किए होंगे कि आपको मेरी वार्ता सुननी पड़ी। मैंने ऐसे कर्म किए होंगे कि मुझे बोलने के पड़ेगा, मेरा इसमें कोई फ्री विल नहीं थी कि मैं चाहूं तो बोलूं ना चाहूं तो बोलूं। तो सब चीजें कर्म से फिक्स थी।
पर हम ये देखते हैं कि ऐसा नहीं है, हम बहुत चीजें चुनते रहते हैं, हमेशा सेलेक्ट करते हैं। ये द्रव्य क्षेत्र काल भाव हम चुनते हैं। हम ये आप चाहती, आप जैसे मैं अभी बताया, आप चाहती तो आप सेलफोन को नहीं उठाती, सेलफोन नहीं बजाती तो मेरी वार्ता सुन जाती। आपने सोचा नहीं, ये मैं तो कर्म के बारे में बहुत जानती हूँ, मुझे इस कर्म सिद्धांत की सुनने की जरूरत नहीं है। आपने सेलफोन उठा लिया, आप सेलफोन में बात कर ली। तो डेफिनेटली ये तय हुआ कि हम लोगों में इच्छा शक्ति है, फ्री विल है। तो कर्म फल जो है, जो कर्म फल केवल कर्मों पर निर्भर नहीं करता पर द्रव्य क्षेत्र काल भाव पर भी निर्भर करता है। और अगर ऐसा है तो अब हम समझ सकते हैं कि क्या हो रहा है, कि करे कोई भरे कोई में होता क्या है, कि करे कोई भरे कोई में हम किसी दूसरे के कर्मों को निमित्त बना लेते हैं, हम चुन लेते हैं। ये जो द्रव्य क्षेत्र काल, हम उनके फल को द्रव्य क्षेत्र काल भाव में ले लेते हैं। और अगर वो उनका क्रिया फल जो द्रव्य क्षेत्र काल भाव में आ गया तो हाँ, हमें तो हमारे कर्मों का फल बदल जाता है। क्योंकि मान लिया फादर ने कुछ काम आया, मुझे खुशी हुई, तो वेदनीय कर्म मुझे सुख प्रदान कर रहा है क्योंकि मुझे खुशी हुई। लेकिन ये जो मैंने द्रव्य क्षेत्र काल भाव चुना कि भाई मेरे फादर ने इतना पैसा कमाया है और जिससे मुझे सुख मिलेगा, तो ये मैंने चुना है, तो अपनी फ्री विल की वजह से। तो कभी कभी परिवार में चार पांच भाई होते हैं, बहुत चारों पांचों भाई को अलग अलग अनुभूति होती कि जब फादर ने कुछ कमाया तो बहुत को तो बहुत खुशी होती है, बहुत को कम खुशी होती है। तो वेदनीय कर्म का फल बदलता रहता, हर एक का वेदनीय कर्म एक तरह का काम नहीं करता, जबकि जो निमित्त बना था, जो फादर ने कमाया था, वो सबका ही है। तो हम ये दूसरों के कर्मों का फल उनको निमित्त बना के भोगते हैं, पर भोगते अपना ही कर्म है। तो ये मानना पड़ेगा कि दोनों कहावतें, करे कोई भरे कोई और जैसा करोगे वैसा भरोगे, दोनों कहावतें ठीक है। लेकिन ये सोचना पड़ेगा कि क्योंकि कर्म फल केवल कर्म पे निर्भर नहीं करता, द्रव्य क्षेत्र काल भाव पे भी निर्भर करता है। और द्रव्य क्षेत्र काल भाव हम चुनते हैं, हम पिक करते हैं, और जिस हम अपनी इच्छा शक्ति से, हम अपनी फ्री विल से करते हैं। तो जो हमारे बहुत जगह कॉन्सेप्ट है कि भाई ये कर्म सिद्धांत मानने वाले तो अंधविश्वासी होते हैं और वो तो कुछ कर ही नहीं सकते, ऐसा बिल्कुल गलत है। कर्म सिद्धांत ये नहीं कहता कि कर्म का फल खाली कर्मों ही पे निर्भर करता है, कर्म का फल जो है द्रव्य क्षेत्र काल भाव पे भी निर्भर करता है। और द्रव्य क्षेत्र काल भाव जो है हम लोग चुनते हैं और हम अपनी इच्छा से चुनते हैं। और ये मजे की बात यह है कि हम और कुछ करते ही नहीं, हम पूरे दिन हर वक्त खेल केवल द्रव्य क्षेत्र काल भाव चुनते हैं। और किसी तरह से हमें अगर ये समझ में आ जाए कि भाई किस तरह के द्रव्य क्षेत्र काल भाव चुनने चाहिए, तो हम बस अपनी जिंदगी सुधार सकते हैं। दिक्कत यह है कि हमने कभी सीखा ही नहीं कि ये द्रव्य क्षेत्र काल भाव कैसे चुने जाए। निमित्त ऐसे बनाओ भाई जिससे तुम्हें तुम्हारे कर्मों का भार बढ़े नहीं घटे। तो बस समझना यह है कि भाई ऐसे निमित्त चुने, ऐसे द्रव्य क्षेत्र काल भाव चुने जिससे हमारे जो कर्मों का भार है वो बढ़े नहीं, कर्मों का भार कम हो। क्योंकि हमारा जो उद्देश्य है कर्म सिद्धांत का, कर्मों का भार कम करना है। और कर्मों का भार करते इतना कम कर लेना है कि सब हम कर्म मुक्त हो जाएं और हमारी आत्मा जो है मुक्त आत्मा हो जाए। तो ये एक प्रयास रहना चाहिए। लेकिन तो हमें ये सीखना पड़ेगा भाई कौन से द्रव्य क्षेत्र काल भाव हैं जिसके वजह से हम कर्मों का भार कर्म होता है। और ये एक मतलब अलग से एक विषय है कि भाई हम लोगों को किस तरह के ये जो एथिक्स का क्वेश्चन है, एथिक्स का मतलब हुआ, मुझे हिंदी में थोड़ी सी एथिक्स में कोई बता सकता है भाई क्या एथिक्स को हिंदी क्या है, एनीवे आप लोग एथिक्स समझते हैं, ठीक है। तो एथिक्स की वजह से है। और हमारे यहाँ अहिंसा, अचौर्य, अपरिग्रह, ब्रह्मचर्य, ये सब चीजें और नियम हैं, तो उनका पालन करने से ये कर्मों का भार कम होता है। तो दो बातें मैं आप लोगों को थोड़ी सी आपने कभी सुनी होंगी, तो एक तो ये हमेशा सोचिए कि सारे क्रियाफल जो है
वो कर्म सिद्धांत द्वारा गवर्न नहीं होते। तो हमारी जो ये कोशिश रहती है कि हर एक चीज को कर्म सिद्धांत द्वारा एक्सप्लेन करने की कोशिश करते हैं कि भाई बाढ़ आ गई, भूकंप आ गया, तो उसको कर्मों से जोड़ने की कोशिश करते हैं। ये नहीं, तो प्रकृति का नियम है, और ये फल बाढ़ आना और भूकंप आना ये तो नेचर के लॉस है, उसकी वजह से आते हैं, इससे कर्म सिद्धांत का कोई ताल्लुक नहीं है। तो और तो ये बहुत जरूरी कि सारे क्रिया फल कर्म सिद्धांत द्वारा नियंत्रित नहीं होते, केवल वो फल जो जगह और समय के साथ नहीं बदलते, वो वाले फल जो हैं वो कर्म फल होते हैं, और वो वाले कर्म फल जो हम कर्म अपने साथ जोड़ते रहते हैं वो वाले फल की बात कर रहा हूँ। और दूसरी बात बहुत ही जरूरी है कि कर्म फल जो है खाली कर्म पे निर्भर नहीं करते, द्रव्य क्षेत्र काल भाव पर भी निर्भर करते हैं, और द्रव्य क्षेत्र काल भाव हम चुनते हैं अपनी अपनी फ्री विल से। तो हमें फ्री विल है और हमें सीखना, किसी तरह से कोशिश सीखने की करनी चाहिए कि हम इस तरह के द्रव्य क्षेत्र काल भाव चुने कि जिससे हमारे कर्मों का भार कम होता रहे, कर्मों का भार बढ़े। तो कभी कभी हमें लगता है कि भाई कोई कुछ, कभी कभी हम ऐसे क्रियाएं करते रहते हैं जो जिसका हमें दृष्ट कर्म फल नहीं है, लेकिन हम ये भूल जाते हैं कि इस कर्म का दृष्ट कर्म फल तो नहीं है लेकिन अदृष्ट कर्म फल तो होगा ही। मान लिया मैं मिसाल देता हूं, मान लिया मैं जो किसी सज्जन से दुश्मनी है और मैंने सोचा कि मैं इस सज्जन को शूट करूंगा, और मैं उसको 3-4 दिन तक फॉलो करता हूँ, उसको देखता रहता हूँ कि वो कहाँ जाता है, और उसका पूरे दिन की दिनचर्या देखता हूँ, और फिर ये सोचता हूँ कि भाई इस जगह इसको गोली मार के मारना ठीक रहेगा। तो मैंने तय किया कि भाई अगले रोज जाके उस जगह जब आएगा तब मैं गोली मारूंगा, लेकिन उसके टाइम आने से पहले पता चला वो तो शहर छोड़ के चला गया, तो मैं उसको मार नहीं पाया। तो मेरा ख्याल है कि भाई जो मैंने प्लानिंग करी मर्डर करने की, इसका फल तो मिलेगा नहीं, क्योंकि कोई मैन मेड लॉस तो मुझे फल देने के नहीं, क्योंकि किसी को पता ही नहीं है कि मैंने प्लानिंग करी थी मर्डर की। तो हम कभी कभी ये सोचते हैं कि जो मैं प्लानिंग कर रहा हूँ और जो कि गंदे चीजों की प्लानिंग कर रहा हूँ उसका कोई फल तो है नहीं, क्योंकि कोई देख नहीं रहा है, किसी को पता नहीं है। अब इसलिए लगता है क्योंकि हमें याद ही नहीं आता कि हम कर्म बांध रहे हैं। तो हमेशा हमें सोचना चाहिए कुछ भी करने से पहले, अगर किसी तरह से ये याद आ जाए, ओ बॉय मैं कर्म भी तो बांध रहा हूं, तो किसी तरह से कर्म करने से पहले ये दिमाग में आ जाए, वो किसी तरह से ओ बॉय मुझे इस तरह का कर्म नहीं करना चाहिए, क्योंकि मैं कर्म भी बांधूंगा और उन कर्मों का फल मिलेगा। तो ये जो मैंने प्लानिंग किया मर्डर करने का, उसका कोई अदृष्ट कर्म फल तो नहीं मिलेगा क्योंकि कोई है ही नहीं, लेकिन अदृष्ट कर्म फल जरूर मिलेगा। और हम कभी कभी अदृष्ट कर्म फल की तरफ हमारा ध्यान नहीं जाता, और ये अच्छी तरह से हम लोगों को सीखना पड़ेगा कि भाई ज्यादातर ध्यान हम लोग दृष्ट कर्म फल की तरफ देखते हैं, हम कितना कमा रहे हैं, किस समाज में रह रहे हैं, क्या कर रहे हैं, सारा का सारा दिन उन चीजों पर जाता रहता है, लेकिन कभी इस तरफ ख्याल ही नहीं जाता कि भाई जो ये अदृष्ट कर्म फल है, मैं कौन से तरह के कर्म बांध रहा हूँ, किस तरह के कर्म जोड़ रहा हूँ, मेरे कर्मों का भार घट रहा है या बढ़ रहा है। तो बस सीखना ये है कि करने से पहले बस अगर दिमाग में किसी तरह से ये घंटी बज जाए, ओ नहीं मेरे कर्मों का भार बढ़ेगा, मुझे ये काम नहीं करना चाहिए, तो ये बस अगर किसी तरह से मेरी वार्ता से आपके कहीं पे ये आ जाए करने से पहले, ओ नहीं मुझे ये काम नहीं करना चाहिए इससे मेरे कर्मों का भार बढ़ेगा, तो आपको थोड़ा सा मेरी वार्ता से थोड़ा सा लाभ जरूर मिलेगा, क्योंकि जो कर्मों के बारे में 8 तरह के कर्म हैं वो क्या करते हैं ये तो आप लोगों ने बहुत दफे पढ़ा होगा, बहुत दफे सुना होगा, आप सब जानते ही हैं, लेकिन हमारा ध्यान कभी कभी जिन चीजों पर जाना चाहिए उन चीजों पर नहीं जाता। तो मैं हमेशा एटलीस्ट आपको बताऊंगा कि करने से पहले किसी वक्त बस जरा सी एक घंटी बज जाए छोटी सी, ओ नहीं मेरा कर्मों का भार बढ़ेगा, मुझे इस तरह का नहीं करना चाहिए, और आप अपने जो द्रव्य क्षेत्र काल भाव है उनको फर्क कर ले तो बड़ा अच्छा रहेगा। अगर कहीं पे एक अच्छा भाषण हो रहा है और एक जगह कहीं कुछ ऐसे ही फिल्मी गीत बज रहे हैं, तो भाई फिल्मी गीत सुनने हैं मुझे या मुझे किस तरह का प्रवचन सुनना है, तो ये तो आपको सेलेक्ट करना है कि भैया
तो अगर उस वक्त ये सुनने में कि भाई फिल्मी गीत सुनूं या प्रवचन सुनूं, उस वक्त अगर ये दिमाग में आ जाए कि नहीं मुझे तो कर्मों का भार नहीं बढ़ाना है, तो हो सकता है कि धीरे धीरे प्रैक्टिस करने से आप फिल्मी गीत ना सुन के भजन जो प्रवचन है उनको सुनने की तरफ चले, लेकिन समय लगेगा। लेकिन किसी तरह से करते करते रोजाना अगर कभी भी लगे ये आ जाए कि भाई मैं आज मैंने कर्मों का भार बढ़ाया है घटाया है, तो अगर दिन में एक सेकंड को भी आपके दिमाग में ये आया है कि भाई मैंने आज कर्मों का भार घटाया या बढ़ाया है, तो आपको मेरी वार्ता से थोड़ा सा लाभ जरूर मिलेगा। तो मैं आपको खाली यही राय दूंगा कि और चीजों पे बहुत थियरी पढ़ने से, बहुत चीजों को करने से जरूर पढ़िए, ज्ञान होने से बहुत अच्छा है, लेकिन जो कभी कभी छोटी बातें बहुत ज्यादा इंपॉर्टेंट है, और कोशिश करिए कि द्रव्य क्षेत्र काल भाव ऐसे चुने जिससे आप कर्मों का भार कम हो, क्योंकि कर्मों का फल बदल सकता। कभी कभी ख्याल रहता है भाई मैं क्या करूं, मेरे तो कर्म ऐसे ही बने हैं, मैं तो कर्मों का फल नहीं बदल सकता हूं। आप कर्मों का फल बदल सकते हैं, ये बिल्कुल गलत ख्याल है कि कर्मों का फल नहीं बदला जा सकता। आप द्रव्य क्षेत्र काल भाव चुन के कर्मों का फल बदल सकते हैं। आपने चाहे पास में कितने गंदे काम किए हो, परवाह नहीं करिए, आज से अभी से आप अपने कर्मों का फल बदलना शुरू कर सकते हैं, कर्मों का भार घटाना शुरू कर सकते हैं। बस आपको थोड़ा सा द्रव्य क्षेत्र काल भाव चुनने की सीखना पड़ेगा कि कैसे चुना जाए, क्या सीखा जाए। अब जैसे ही आप ये आपको थोड़ी सी आदत हो जाएगी चुनने की, तो आप देखेंगे कि आपके जी खुद ही आप महसूस करेंगे। कुछ चीजें तो किसी के बताने से नहीं, ये चीजें तो आपको अनुभव करनी पड़ेंगी। और जैसे ही कभी भी आप बैठे बैठे आपको लगा कि वो बॉय अगर एक सेकेंड के लिए भी ध्यान आ गया, ओ भाई मैंने आज तो ये गलत किया, मैंने कर्मों का भार बढ़ा लिया, तो बस सोच लीजिए कि आपकी जिंदगी में परिवर्तन शुरू हो गया है। तो बस ये कोशिश करिए किसी को बैठ के कि भाई मैंने आज कर्मों का भार बढ़ाने की और घटाने की तरफ सोचा है कि नहीं, और बस। तो एनीवे मैं अपनी वार्ता बंद करना चाहूंगा, क्योंकि मैं आप लोगों को जो क्वेश्चन आंसर है, मैं चाहूंगा कि मेरे पास जो 15 मिनट है मैं आपके क्वेश्चन और आंसर का जवाब दे सकूं। धन्यवाद। थैंक यू वेरी मच सुभाष जी। दिलीप भाई, क्रिया कर्म और दोनों का फर्क सुनने को पहली बार मिला, क्रिया और कर्म का जो अलग अलग पहलू है। Let me ask if there is anybody who has a question, please put it on a chat or you can unmute yourself and I can unmute you. You let me know if anybody wants to ask any question. If there is any question coming in. तो जो क्रिया का फल जो कहते हो, कर्म का फल, दो अलग अलग आपने बताया, तो मैं ही आपको पूछ लेता हूँ। तो कहते हैं फल जो मिलता है वो इंस्टेंट तो नहीं मिलता है, पूर्व कर्म के भी फल मिलते हैं, तो दो क्रिया और कर्म हमने अभी किए तो उसका क्रिया का फल एक को अलग मिला, एक को अलग मिला क्योंकि उसके पूर्व कर्म का फल मिल रहा है, और अभी जो कर्म कर रहे हैं उसके फल दोनों के शायद सही सेम हो, नेक्स्ट टाइम वेन एवर उसका उदय आए तब उनको मिल जाए, तो वो हो सकता है कि नहीं हो सकता है? नहीं, एक सबसे बड़ी दिक्कत यह है दिलीप भाई की हम कर्मों के फल के बारे में तो हमारी धारणा बनी हुई है वो ठीक नहीं है। कर्मों का फल केवल आत्मा और शरीर के गुणों की अवस्था पर्याय में परिवर्तन कर सकता है और कुछ नहीं कर सकता। आपके ज्ञान में परिवर्तन हो रहा है तो ये ज्ञानवर्णीकरण की वजह से हो रहा है, आपके स्वास्थ्य में परिवर्तन हो रहा है नाम कर्म के नाम कर्म की वजह से हो रहा है। तो ये तो हमेशा बदले कर्मों का फल तो हम हमेशा भोगते रहेंगे, उसमें कोई शक की बात ही नहीं है, कुछ कर ही नहीं सकते आप। मैं इस वक्त भी भोग रहा हूँ, मेरी हेल्थ में चेंज आ रहा है, कभी कभी इतना कम चेंज आता है कि मुझे पता नहीं चलता, लेकिन भाई नेचुरली मेरे जितने अंग हैं, गुर्दा है, हार्ट है, सब में चेंज आ रहा है, हर एक चीजें बदलती रहती हैं, उनकी पर्याय तो बदलेंगी। तो लेकिन जो मैं क्रिया कर रहा हूं, जो
जैसे मैंने आपको एग्जाम्पल दी, जैसे चोर ने चोरी करी और जो चोरी करने की क्रिया का जो उसको फल मिला, वो जेल में गया या उसको डायमंड मिल गए और वो अमीर हो गया, तो ये दोनों चीज क्रिया फल है, ये कर्म फल नहीं है भाई। तो पकड़ा नहीं गया, वो पकड़ा जाना क्रिया फल है, क्योंकि जिस तरह की हमारे समाज की व्यवस्था है, अगर पुलिस इतनी ज्यादा हो कि आप जैसे ही चोर में घरेंगे आप पकड़े जाएंगे, पर हो नहीं सकता ये नेचुरली। तो ये तो व्यवस्था के ऊपर है, कितनी व्यवस्था स्ट्रांग है और किस आप सबको पकड़ सकते हैं या नहीं पकड़ सकते। तो ये जो क्रियाफल है, क्रियाफल हर एक क्रिया का फल तो है नहीं। ये मैं आपको बताऊं कि मैंने अभी बताया था कि हर एक क्रिया का क्रियाफल नहीं होता। जैसे मैंने वो मर्डर प्लान किया था और मर्डर करने का प्लान किया, उसका कोई क्रियाफल नहीं है, दृश्य क्रियाफल नहीं है, दृश्य क्रियाफल नहीं है, क्योंकि उसका कोई है ही नहीं, किसी को पता ही नहीं प्लानिंग की मैंने, लेकिन उसका दृश्य क्रियाफल था, मैं कर्म जरूर बांध रहा था। तो आपका कहने का मतलब कि दोनों चोरों ने जो चोरी की, दोनों चोरों को क्रिया का फल उसी टाइम पे मिल गया। क्रिया का फल तो हाँ हाँ नहीं भाई, क्रिया का फल या एक पकड़ा गया वो जेल में चला गया, जो नहीं पकड़ा गया वो उसके पास पैसा हो गया, बहुत धन हो गया, तो हाँ ये तो क्रिया फल हुआ ही नेचुरली। उसके पास डायमंड है तो नेचुरली वो क्रिया फल तो है ही। वो तो उसका पूर्व कर्म जो निकाचित कर्म कहते हैं, या जो कर्म उसको आप उदय में आते ही आपको उसको भुगतना पड़ता है, अंतराय कर्म है, मोहिनी कर्म है, उसकी जो फल स्वरूप जो निकाचित होते हैं, जो बाद में हमें उसका भोगना पड़ता है, किसी को आयुष कर्म के हिसाब से, गोत्र कर्म के हिसाब से, नाम कर्म के हिसाब से जो उदय में आते हैं, तो वो क्या क्रिया का फल है या कर्म का फल है? नहीं नहीं, वो तो मैंने जो परिभाषा दी है, जो कर्मों का फल, तो जो ये कर्म जो बंधे हैं उनका फल तो कर्म फल है, वो क्रिया फल नहीं है। जेल जाना क्रिया फल नहीं है, लेकिन जेल में जाके अगर आपको दुख हो रहा है तो वो वेदनीय कर्म का फल है। अगर हो सकता है आप जेल जाके दुखी ना हो और सुख आपको अच्छा लगे, तो तब भी वेदनीय कर्म का फल होगा। तो जेल में जाके सुख दुख होना, बहुत से जैसे बहुत सारे पॉलिटिकल प्रिजनर होते हैं, पॉलिटिकल प्रिजनर जैसे महात्मा गांधी भी गए, जवाहरलाल नेहरू भी बहुत गए हैं। अब वो यही जाके भाई उन्हें जेल में गए, वो दुखी हो रहे थे, सुखी हो रहे थे, तो वो तो उन पर निर्भर करता है उनके वेदनीय कर्म का क्या फल होगा, वो उनको सुखी सुख मिलेगा दुख मिलेगा, तो वो तो उन्होंने उस पर निर्भर करेगा। लेकिन जो जेल में जाना हुआ है, जेल में जाना तो एक दृष्ट क्रियाफल है, जो उस समाज के नियम थे कि अगर तुम इस तरह के प्रोटेस्ट में भाग लोगे तो आपको पकड़ के वो जेल में डाल देंगे, जैसे गांधी जी ने प्रोटेस्ट किया या किसी ने भी प्रोटेस्ट किया जेल में डाल दिया जाता है। आजकल तो जमाना ऐसा बदल गया कि हमारे मोदी साहब का ऐसा जमाना आ गया कि बिना किसी को भी जेल में डाला जा सकता है। तो ये तो नियम बदलते रहते हैं कि भाई किसको जेल में डाला जा सकता है, किसको जेल में नहीं डाला जा सकता, वो कर्म सिद्धांत नहीं गवर्न कर रहा कि भाई किसको जेल में डालेंगे किसको नहीं जेल, ये तो उस देश का जो शासक है। आजकल हमारे यहाँ लोकतंत्र इतना स्ट्रांग नहीं है, आजकल तो एक लगता है कि आदमी का शासन है, तो वो चाहे तो सबको जेल में डाल सकता है। तो जेल में डालना से कर्म सिद्धांत का कोई ताल्लुक नहीं है। हाँ, अच्छा। हाँ। नहीं, अभी यही समझ में आया। अच्छा, सुरती जी से बात है, क्रिया और कर्म दो, और वो दोनों को अलग से देखना चाहिए। डिफरेंट वे ऑफ पुटिंग द कर्म थियरी, इट्स वेरी नाइस ऑफ यू, थैंक यू वेरी मच फॉर ज्वाइनिंग एंड शेडिंग सम डिफरेंट लाइट ऑन सब्जेक्ट ऑफ कर्म। आपने बहुत ही मनन चिंतन करके इस पे काफी साल इसमें लगाया हुए है, तो आपको भी खूब खूब अभिनंदन। और आप हमें यहाँ आज आके ये एक घंटे का जो प्रवचन दिया, उसके लिए हम सब हमारी तरफ से सबको सब की तरफ से आपका खूब खूब धन्यवाद और आभार। धन्यवाद, थैंक यू सो मच, वेरी मच। थैंक यू वेरी मच ऑल द लिसनर्स, श्याता में रहो, श्याता में रहना, और मिलेंगे दोपहर को 2 बजे पंडित श्री चंपक भाई
मेहता का प्रवचन चौथे दिन का, और उसके बाद में कल जो रत्न चंद्र महाराज साहब का लेक्चर हुआ था उसमें अलग क्वेश्चन पूछा था, वो क्वेश्चन के आंसर के हिसाब में आज जो प्लान किया था वो लेक्चर न होके वही लेक्चर आगे कर चलाएंगे और उसका उत्तर सुनेंगे। तो वो हिसाब से आज 3 से 4 वो होगा, 4 से 5 अगेन शमणी जी फ्रॉम ह्यूस्टन शिल बी लाइव। आज 14 होने से शाम को 6 बजे प्रतिक्रमण है 14 का, जो 8:30 बजे तक चलेगा। 8:30 बजे भावना होगी और उसके बाद में आज बड़ोड़ा से संगीतकार दीप शाह आएंगे, जो हमें रात को 1.5 घंटे की बहुत ही अच्छी भावना कराएंगे। तो जरूर से शाता में रहिए, धर्म ध्यान में रहिए और अगले कार्यक्रम में जुड़िएगा 2:00 को 2 बजे। तब तक के लिए हमें आज्ञा दीजिए। इच्छामि दुक्कड़म।